જેની અંદર ડ્રાઈવર અને કંડક્ટરની પરીક્ષા માટે તમને મહત્વના પ્રશ્નો ઉપર આજે આપણે ચર્ચા કરવાના છીએ અને આ જે સિરીઝ છે એ આજે આપણે છઠ્ઠું લેક્ચર અહીંયા આપણે પહોંચ્યા છીએ જેની અંદર મિત્રો મુસાફરોએ લેક્ચરમાં આવવાની જવાબદારી તમારી છે તમારીની આ જે બસ છે એને અમે તમારા ડ્રાઈવર અને કંડક્ટર છીએ આજે અને તમારી નાવને આપણે પાર કરાવવાની છે એટલે કે તમારી પરીક્ષાને આપણે તમને સફળતા તરફ લઈ જવાના છે મિત્રો પરીક્ષાની અંદર તમને તો હવે મિત્રો આજે આપણા સેશનની શરૂઆત કરીએ આમ તો આઠ વાગે આપણું લેક્ચર હોય છે પણ આજે સમય સંજોગોના કારણે છ વાગે રાખ્યો છે ફટાફટ મિત્રો લિંક શેર કરી દેજો જેથી વધુમાં વધુ વિદ્યાર્થીઓ આપણા લેક્ચરનો મિત્રો લાભ લઈ શકે ઓકે હવે મિત્રો આપણે વાત કરીએ છીએ આપણી બેચની તો મિત્રો ડ્રાઈવરની પરીક્ષા માટે પરીક્ષા હાલ જ તો તમે જોઈ શકો છો જીએસઆરટીસી ની વેબસાઇટ ઉપર તમને ખ્યાલ ન હતો કહી દઉં ડ્રાઈવરની પરીક્ષા આપવા મિત્રોનું ફરી એકવાર લિસ્ટ છે ફાઈનલ તો જોઈ લેજો અને એના માટે મિત્રો બેચની શરૂઆત થઈ ગઈ છે જેની પ્રાઇસ છે ત્રણ હજાર નવસો નવ્વાણું બાર મહિનાની વેલિડિટી માટે જેમાં સંપૂર્ણ જે સિલેબસ છે પરીક્ષાનો સામાન્ય જ્ઞાન હોય રોડ સેફ્ટી અને ઓટોમેકેનિક હોય ગુજરાતી વ્યાકરણ હોય અંગ્રેજી વ્યાકરણ હોય કે અંક ગણિત હોય જેના સો પ્રશ્નો ટોટલ પૂછાવાના છે અને તમારો ડ્રાઇવિંગ ટેસ્ટ પણ અહીંયા એસટી યોજવાની છે તો લેખિત પરીક્ષાને લગતી જે બાબતો છે એની અંદર આપણે બેચની અંદર તમને અમારી જે એક્સપર્ટ ટીમ છે ફેકલ્ટી ટીમ એ તમને લાભ આપવાની છે તો તમારે જોડાવવું હોય ઘણા બધા વિદ્યાર્થીઓ જોઈન થઈ ગયા છે જો તમારે જોડાવવું હોય તો અમારી ટીમનો સંપર્ક કરી શકો છો ઓકે મિત્રો હવે મિત્રો આગળ તમને માહિતી આપું કાલે ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા નવી પરીક્ષા પદ્ધતિને અનુરૂપ લગભગ

તમારી ટીમનો સંપર્ક કરી શકો છો ચલો મિત્રો આજના આપણા સેશનની શરૂઆત કરીએ છીએ પહેલો જ પ્રશ્ન ગુજરાતના મુખ્યમંત્રી શ્રીને લગતો છે અને જનરલ નોલેજમાં આ બાબત પૂછી શકાય ગુજરાતના પ્રથમ આદિવાસી મુખ્યમંત્રી કોણ છે મિત્રો ગુજરાત રાજ્યના પ્રથમ આદિવાસી મુખ્યમંત્રી કોણ છે ચાર વિકલ્પો છે શ્રી અમરસિંહભાઈ ચૌધરી શંકરસિંહ વાઘેલા માધવસિંહ સોલંકી અને ઘનશ્યામ ઓઝા મિત્રો ગુજરાતને મળેલા પહેલા લેકચરનો સમય બદલ્યો છે આજે પહેલા મુખ્યમંત્રી એ પણ આદિવાસી તમારે જે એસટી કેટેગરીમાંથી ગુજરાતને સી એમ મળ્યા છે પહેલા એના વિશે તમારે જણાવવાનું છે ઘણા બધા વિદ્યાર્થીઓ આવી ગયા છે તમામનું હાર્દિક સ્વાગત છે મિત્રો ફટાફટ લિંક શેર કરી દેજો આજે બધાને ટાઈમ ખબર નથી તમારા મિત્રોને ચેન્જ કર્યો છે આજના તો સમય ઓકે ચલો મિત્રો ઘણા બધા વિદ્યાર્થીઓ અહીંયા જવાબ આપી રહ્યા છે એ તરફ જઈ રહ્યા છે ઘણા બધા વિદ્યાર્થીઓ ઓકે તો ચલો મિત્રો હવે હું તમને કહી દઉં છું અહીંયા મિત્રો પ્રથમ આદિવાસી તો આદિવાસી મુખ્યમંત્રી કોણ હતું તો અમરસિંહભાઈ ચૌધરી એ ગુજરાત રાજ્યના પ્રથમ આદિવાસી મુખ્યમંત્રી મિત્રો રહ્યા છે હવે તમને એક પ્રશ્ન હું પૂછવા માંગુ છું ધરતીકંપ કયા મુખ્યમંત્રીના સમયમાં થયો હતો ફટાફટ મિત્રો કમેન્ટ કરો તમને સીએમ વિશે ક્યાંક પ્રશ્ન પૂછી શકાય તો ગુજરાતના મુખ્યમંત્રી શ્રીઓ વિશે તમારે ખાસ બાબતો વાંચવાની છે અત્યારે ગુજરાત રાજ્યની અંદર ભૂપેન્દ્રભાઈ પટેલ એટલે કે ઉર્ફે દાદા આપણા વ્યક્તિ તરીકે સત્તરમાં મુખ્યમંત્રી છે ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ ઓકે તો ધરતી કંપની ઘટના એ કયા મુખ્યમંત્રીના સમયમાં ગુજરાતમાં ઘટી છે હા ચલો ભાઈ જવાબ આવી રહ્યો છે કે કેશુભાઈ પટેલ સાહેબના સમયની અંદર આપણે ધરતી કંપની મિત્રો ઘટના ગુજરાતની અંદર બની છે ખૂબ સરસ કઈ તારીખ હતી જાણો છો ધરતી કંપની ઘટના બને છે ત્યારે તારીખ અને એક યાદગાર તારીખ છે પણ છવ્વીસમી જાન્યુઆરી બે હજાર એક ઓકે મિત્રો તો ચલો હા હજુ આપણે ઘણા બધા મુખ્યમંત્રીના આજે પ્રશ્નો જોવાના છીએ એટલે તમને ઘણા બધા મુખ્યમંત્રી વિશે હું કેટલીક વાતો કરતો જઈશ ઓકે તો હવે નેક્સ્ટ પ્રશ્ન તરફ જઈએ જેથી વધુમાં વધુ પ્રશ્નો આપણે લઈ શકીએ ચલો મિત્રો ગુજરાતમાં ખજુરાહો તરીકે જાણીતું મંદિર એટલે ચલો ભાઈ ગુજરાતના ખજુરાહો તરીકે જાણીતા મંદિર વિશે પ્રશ્ન પૂછાયો છે ચલો ગુડ ઇવનિંગ એવરીબડી ચલો વિદ્યાર્થી મિત્રો ફટાફટ લિંકને શેર કરી દેશો સૌથી પહેલાં અને આપણા પોર્શનમાં જઈએ ગુજરાતના ખજુરાહો તરીકે કયું મંદિર જાણીતું છે ધોળેશ્વર મહાદેવ ભીમનાથ મહાદેવ બાવકા કે આપેલ પૈકી એક પણ નહીં ચલો ફટાફટ વિદ્યાર્થી મિત્રો આજે ટાઈમ બદલેલો છે તેની જાણ તમારા મિત્રો સુધી પણ પહોંચાડો લિંકને શેર કરી નાખો મેક્સિમ લોકોને જોડાવા માટે વિનંતી છે ચલો ઘણા બધા વિદ્યાર્થી મિત્રો જઈ રહ્યા છો સી તરફ તો સો ટકા ભાઈ વિદ્યાર્થી મિત્રો આપ દરેકનો જવાબ સાચો છે બાવકા તીર્થ જે ખરું ત્યાં આવેલું છે આપણને આ ક્યાં જોવા મળે છે તો દાહોદ જિલ્લો જે ખરો વિદ્યાર્થી મિત્રો એ દાહોદ જિલ્લામાં આપણને જોવા મળે છે પંચાયતન શૈલી જે ખરી એ પંચાયતન શૈલીમાં બનેલું છે પંચાયતન શૈલીમાં બનેલું આપણને જોવા મળે છે કોના સમયગાળા દરમિયાન બન્યું હતું એવું જ પૂછાય તો યાદ રાખીશું ભીમદેવ બીજાના સમયગાળા દરમિયાન આ મંદિર જે ખરું એ મંદિર બનેલું છે વિદ્યાર્થી મિત્રો પંચાયતન શૈલીમાં બનેલું જોવા મળે છે દાહોદ જિલ્લામાં જોવા મળે છે આપણને બાઉકા તીર્થ અને ભીમદેવ બીજાના સમયમાં આ ભીમનાથ મહાદેવનું મંદિર જે ખરું એ આપણને સાળંગપુર ખાતે જોવા મળે સારંગપુર ખાતે આપણને જોવા મળે છે બોટાદ જિલ્લાની અંદર આવેલું છે બરોબર આના સાથે એક લોકવાયકા જે ખરી આપણને એવું કહેવામાં આવે છે કે પાંડવો જ્યારે અજ્ઞાતવાસમાં હતા બરોબર તો આ પાંડવો ભગવાન શિવની પૂજા અર્ચના કર્યા સિવાય અન્ન જે ખરો એ અન્ન લેતા નહોતા બરાબર તો અર્જુન દ્વારા પ્રતિજ્ઞા જે ખરી એ લેવામાં આવેલી હતી અને એક શિવ લિંગ જે ખરી એ શિવલિંગની સ્થાપના કરવામાં આવે છે પરંતુ ભીમ ખરા એવું માને છે કે શિવલિંગ નથી અને ભીમ પોતાના બળથી શિવલિંગ ઊંચું કરવાની પણ પ્રયત્ન કરે છે પરંતુ થતું નથી અને ત્યાં જ જે સ્થાપના થઈ એ મંદિરને કહેવામાં આવે છે ભીમનાથ મહાદેવનું મંદિર વિદ્યાર્થી મિત્રો ક્લિયર સાળંગપુરની અંદર આપણને જોવા મળે છે સાળંગપુર બોટાદ જિલ્લાની અંદર ભીમનાથ મહાદેવનું મંદિર અને બાવકા તીર્થ ખજુરાહો તરીકે જાણીતું છે ગુજરાતના ખજુરાહો તરીકે બરોબર તો એકચ્યુઅલ ખજુરાહોનું મંદિર ક્યાં આવેલું છે ચલો એની પણ એક કમેન્ટ કરી દેવા વિનંતી વિદ્યાર્થી મિત્રો રેડી ક્લિયર ચલો આગળ વધીએ પ્રશ્ન નંબર ત્રણ માં મિત્રો

જોડાઈ શકો ઓકે વિદ્યાર્થી મિત્રો એ તમને ટાઈમટેબલનું પણ અમે ટ્રાય કરીએ છીએ પણ અહીંયા કેવું છે ઘણી બધી બેચો અને ઘણા બધા બેચો માટે યુટ્યુબ સેશન ચાલતા હોય છે એટલે થોડું તકલીફવાળું છે એટલે આજે સમય બદલવો પડ્યો છે તમારા માટે લેક્ચર રાખવાનું હતું એટલે લેક્ચર આઠ વાગ્યાનું હતું પણ કોઈ કારણસર આપણે વહેલું કરી દીધું છે તમને લાભ આપવા માટે જ આપણે અઠવાડિયામાં બે કે ત્રણ દિવસ તો ટ્રાય કરીએ જ છીએ કે તમને અમારા લેક્ચરનો લાભ મળે અને આજે ડ્રાઈવરનું ફાઈનલ લિસ્ટ જે લોકો પરીક્ષા આપી શકવાના છે એ આવી ગયું છે તો તમે જોઈ લેજો એક વખત ઓકે તો ચલો મિત્રો અહીંયા ઘણા બધા વિદ્યાર્થીઓ ગોકુળ ગામ યોજનામાં કેશુભાઈ પટેલ તરફ જઈ રહ્યા છે હા તો તમે મિત્રો જે જવાબ આપી રહ્યા છો એ જવાબ સાચો છે કેશુભાઈ પટેલ સાહેબ

તો સ્વાગત ઓનલાઈન કાર્યક્રમ લાવવાવાળા મુખ્યમંત્રી કોણ હતું ગુજરાતમાં જાણો છો કરંટ ઇશ્યુ છે કારણ કે એને વીસ વર્ષ પૂરા થયા છે તમારે મને જવાબ આપવાનો છે ફટાફટ જે પ્રશ્ન મેં તમને પૂછ્યો છે મુખ્યમંત્રીને લગતો બીજો એક પ્રશ્ન તમને પૂછ્યો છે જે ચર્ચામાં છે અત્યારે રિલેટેડ એક પ્રશ્ન અહીંયા પણ કરી દે કે કેશુભાઈ પટેલના સમયમાં એક જિલ્લાનું નિર્માણ થયું હતું એ જિલ્લાનું નામ આપો ચલો એક જ જિલ્લાનું નિર્માણ થયું હતું ભાઈ બે હજારની સાલમાં એક જિલ્લો અલગ પડે છે સાહેબે તમને પ્રશ્ન પૂછ્યો છે ભૂગોળને લગતી બાબત અને કયા બે જિલ્લામાંથી જિલ્લો અલગ પડ્યો છે એ પણ તમારે જણાવવાનું છે ચલો મિત્રો તો અહીંયા હું મારો જવાબ આપી દઉં છું તો સ્વાગત ઓનલાઈન કાર્યક્રમ બે હજાર ત્રણમાં નરેન્દ્ર મોદી સાહેબ લઈને આવ્યા હતા તમે મિત્રો વહીવટી તંત્રને લગતી તમારી ફરિયાદ હોય તો મોદી સાહેબને એટલે કે માન્ય મુખ્યમંત્રી સાહેબે તમને જે પ્રશ્ન પૂછ્યો છે કે ભાઈ કેશુભાઈ પટેલ સાહેબના સમયમાં કયો જિલ્લો બન્યો છે બે ની અંદર પાટણ મહેસાણા અને બનાસકાંઠા જિલ્લામાંથી મિત્રો અલગ પડે છે ઓકે એ બાબત ખાસ ધ્યાનમાં રાખજો કે કોને કયા જિલ્લા બનાવ્યા છે હવે શંકરસિંહ બાપુના સમયમાં પાંચ જિલ્લાઓ આપો નવદાન આણંદ પોરબંદર નવસારી દાહોદ તો આ બધી બાબતો તમારે બીજા મુખ્યમંત્રી એમના સમયમાં એક જિલ્લો બન્યો છે ત્રીજા મુખ્યમંત્રી એમના સમયમાં એક જિલ્લો બન્યો છે તો એ બધી વાતો આપણે લેક્ચરમાં સ્ટેપ બાય સ્ટેપ આગળ કરશું ઓકે હા ફાઇનલ મેરીટ લિસ્ટ ડ્રાઈવરનું આવી ગયું છે એ જ લોકો હવે પરીક્ષા આપી શકશે એટલે ટૂંક સમયમાં હવે પરીક્ષાની તારીખ પણ જાહેર થઈ જશે

ટ્રાય કરીએ છીએ વડનગર ખરું કીર્તિ તોરણ જોવા મળે એમાં બી હોય એવા ઓપ્શન કેટલા છે તો એમાં બી હોય એક જ ઓપ્શન પાસે સીધો સીધો એક જ જવાબ બહુ આગળ વધવું છે નહી ભાઈ વડનગર ખાતે કીર્તિ તોરણ આવેલું છે એટલું ખબર હોય બાકી બધાની કઈ જરૂર નથી કારણ કે અહીંયા ઓપ્શન તમે જોઈ શકો છો

ક્લિયર તો આ પ્રમાણેના જોડકા સ્વરૂપે વિધાનવાળા વાક્યો પણ ઇન કેસ ઓફ આવી શકે છે કારણ કે નવી પદ્ધતિ મુજબના પ્રશ્નો જે ખરા એ સરકાર દ્વારા લેવામાં આવતા હોય છે તો એ પ્રમાણેના પ્રશ્નોની પણ આપણે તૈયારી રાખીશું બનશે ત્યાં સુધી તમારે કન્ડક્ટર ડ્રાઈવર જે ખરું એમાં નોર્મલ લેવલના પ્રશ્નો હોઈ શકે છે વધુ પડતા બહુ હાઈ થિંકિંગવાળા પ્રશ્નો નહીં હોઈ શકે એટલે મેક્સિમમ નાની નાની વસ્તુઓ કરવું બરોબર મોટું ખાવામાં નાનું રહી ના જવું જોઈએ એનું પણ ધ્યાન રાખવું ચલો આગળ ગાંધીનગરમાં ઇન્ફોસિટી ની સ્થાપના કયા મુખ્યમંત્રીએ કરી અત્યારે ઇન્ફોસિટી ચર્ચામાં જ્યાં ગુજરાતમાં નરેન્દ્ર મોદી સાહેબે કરી છે કેશુભાઈએ કરી છે સુરેશભાઈ મહેતાએ કરી છે ચીમનભાઈએ કરી છે આજે હું સીએમ એટલા માટે લઈને આવ્યો

હું આવ્યો તો પોલીસવાળા એટલા બધા ઉભા છે અત્યારે તો ઓકે તો મિત્રો ઇન ફોર સિટી ગિફ્ટ સિટી નહીં પૂછ્યો ઘણા તો સિટી જો એટલે યાદ આવી જાય કે ગિફ્ટ સિટી લઈને આવ્યા સાહેબ આ ઇન્ફો સિટી છે ગિફ્ટ સિટી નો પ્રશ્ન અલગ છે અને હવે તો પગાર વધી ગયો છે મિત્રો ડ્રાઈવરનો પગાર છવ્વીસ હજાર રૂપિયા થઈ ગયો છે અઢાર પાંચસો માંથી એટલે હા ગણિતનું આપણે સેટ કરાઈએ એ સાહેબ પણ છે આપણી પાસે સારા એવા તો એમને પણ આપણે એક દિવસ લઈને ઓકે તમારા બધાની ડિમાન્ડ છે ચલો મિત્રો તો અહીંયા તમારા બધાનો જવાબ છે મોદી સાહેબ પણ હું મોદી સાહેબ તરફ જવાનો નથી મિત્રો કેશુભાઈ પટેલના સમયમાં સિટી ન મિત્રો શિલાન્યાસ થાય છે કેમ મોદી સાહેબ મોદી સાહેબ માટે હજુ તો ગિફ્ટ સિટી ને છે ને હું ગિફ્ટ સિટી ની વાત નહીં કરતો અહીં ઇન્ફો સિટીની વાત કરું છું ઘણા તો ગિફ્ટ સિટી સમજી લીધા ઓકે હા તો આ વસ્તુ ખાસ ધ્યાન રાખજો ચલો એક પ્રશ્ન તમને પૂછું છું તમારી જવાબ આપવાનો છે કયા મુખ્યમંત્રીના સમયની અંદર ગુજરાત રાજ્યમાં પાટીદાર અનામત આંદોલન થાય છે અને એક મુખ્યમંત્રીનો ભોગ લેવાય છે ચલો ગુજરાત રાજ્યની અંદર કયા મુખ્યમંત્રીના સમયની અંદર પાટીદાર અનામત આંદોલન થયું છે ફટાફટ કમેન્ટ કરો ભાઈ ગોપાલભાઈ જોડાયા છે આંદોલન ને જોયું છે તમારો જવાબ આવ્યો પછી બીજો એક પ્રશ્ન પૂછીશ સીએમ વિશે હા ચલો ભાઈ જવાબ આવી ગયો છે આનંદીબેન પટેલ એમના સમયની અંદર ગુજરાતે પાટીદાર આંદોલન જોયું છે ખૂબ સરસ ચલો મિત્રો

મધ્યાહન ભોજન યોજના કોણ લઈને આવ્યું છે કયા મુખ્યમંત્રી હા ચલો જવાબ આવી ગયો છે માધવસિંહ સોલંકી સાહેબ ધોરણ એક થી આઠ ના ભોજન યોજના જેના પ્રણેતા છે માધવસિંહ સોલંકી સાહેબ જેમણે મોદી સાહેબ પછી સૌથી લાંબો સમય શાસન કર્યું છે રાજ્ય ઉપર અને આગળ પછી હું બોલીશ તો પાછું પેપર ફૂટી જાય એટલે વધારે નથી જણાવતો ઓકે કંટ્રોલ કરું છું

પરંતુ તમારી ફરજમાં આવે છે કે આપણે મેક્સિમમ એને શેર કરી યાદ રાખીશું ભારતના સંદર્ભમાં પૂછે તો પણ આપણે યાદ રાખવાનું ભાઈ ભારતમાં પણ હવા મહેલ જોવા મળે છે ઓકે ચલો સરસ સરસ વિદ્યાર્થી મિત્રો બધા સો ટકા સાચા જવાબ તરફ જઈ રહ્યા છો વઢવાણ ખાતે આપણને જોવા મળે છે હવા મહેલ વિદ્યાર્થી મિત્રો ભારતના સંદર્ભોમાં પૂછાય તો આપણે યાદ રાખીશું જોધપુર ખાતે રાજસ્થાન જોધપુરમાં આપણને હવા મહેલ જે ખરો એ જોવા મળે છે અમદાવાદમાં જો જોવા જઈએ વિદ્યાર્થી મિત્રો તે આપણે એને અત્યારે હાલ સરદાર પટેલ રાષ્ટ્રીય સ્મારક તરીકે જેને ઓળખીએ છીએ એવું આપણે શાહી મહેલ કહી શકીએ છીએ શાહી મહેલ જોવા મળે આપણને વડોદરામાં જાઓ તો આપણને લક્ષ્મી વિલાસ પેલેસ જોવા મળે છે ભુજમાં જાઓ તો આપણને આયના મહેલ અને પ્રાગ મહેલ જોવા મળે વિદ્યાર્થી મિત્રો તો સાથે સાથે આ નામો પણ વિદ્યાર્થી મિત્રો આપણે યાદ રાખતા રહેવું ઓકે ઇન્ડિયામાં જોધપુર સો ટકા ભાઈ બરોબર હવા મહેલ જે ખરો ભારતના સંદર્ભોમાં પૂછાય તો આપણે જોધપુર ખાતે યાદ રાખીશું બાકી મેં નામો પણ તમને આપ્યા છે સાથે સાથે આવી શકે છે કંડક્ટરનો પગાર પણ છવ્વીસ હજાર થઈ ગયો છે મિત્રો તૈયારી દબાઈને કરજો પગાર વધાર્યો છે સરકારે હા ચલો આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો

થોડા મુખ્યમંત્રીના પ્રશ્નો લઈને આવ્યો છું આજે તમારું જનરલ નોલેજ આપણે વધારવાનું છે પ્લસ આપણા એસટીના પ્રશ્નો હવે ચાલુ થશે એટલે જોડાયેલા રહેજો તમને સારા એસટીના પ્રશ્નો પણ આજે શીખવાડવાના છે નવા પ્રશ્નો છે આજે ચલો ભાઈ જવાબ આવ્યો છે કોઈ મોદી સાહેબ કહી રહ્યું છે કોઈ ચિમનભાઈ કહી રહ્યું છે ચલો તો હવે તમારા બધાનો જવાબ આવી ગયો છે તો અહીંયા મિત્રો તમે અહીંયા લોકશાહીની અંદર ઘણા મોદી સાહેબ કીધું છે તો આપણે પણ મોદી સાહેબ તરફ જઉં છું તો મોદી સાહેબના સમયની અંદર સુજલામ સુભલામ યોજના માટે હતી ચલો આ યોજનાનો ઉદ્દેશ શું હતો સરકાર કોઈ પણ યોજના લાવતી હોય મિત્રો એના પાછળ સરકારના સારા ઉદ્દેશો હોય તો આમાં શું ઉદ્દેશ છે આ યોજનાનો હા એક કમેન્ટ આવી છે જલ માટે બીજાને કોઈને કંઈક આવું છે હા સિંચાઈ માટે પાણી કેનાલો જોડવાના છે ઉત્તર ગુજરાતની અંદર ખાસ પછી તો સૌરાષ્ટ્રને કચ્છને ત્યાં સુધી પાણી પહોંચાડ્યું છે સુજલામ સુફલામ યોજના થકી એ મોદી સરકારે મિત્રો કર્યું છે આપણા તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના સમયમાં આ થયું છે ઓકે ચલો બીજો પ્રશ્ન પૂછું અત્યારે વાઇબ્રન્ટ સમિટ ચર્ચામાં છે ગુજરાતની અંદર તો વાઇબ્રન્ટ સમિટ શરૂ કરવાવાળા મુખ્યમંત્રી કોણ છે જે તમને કરંટમાં પૂછી શકાય અત્યારે ચર્ચામાં છે વાઇબ્રન્ટ સમિટ કારણ કે હવે ટૂંક સમયમાં શરૂ થવાનું છે ફટાફટ વાઈબ્રન્ટ સમિટ એ શરૂ કરવાવાળા મુખ્યમંત્રી કોણ છે ગુજરાતમાં ભાઈ હવા મહેલવાળા જયપુરમાં આવે એવી સાહેબ કમેન્ટો આવે છે હા મોદી સાહેબ મિત્રો અહીંયા વાઇબ્રન્ટ ગુજરાત સમિટ મિત્રો શરૂ કરે છે કે આંતરરાષ્ટ્રીય સ્તરે ગુજરાતમાં થાય વેપાર ધંધા આવે એ માટે મોદી સાહેબ મિત્રો પ્રયત્ન કરે છે અને એમના સમયથી આ ચાલ્યું આવે છે હા ખૂબ સરસ ઘણા બધા વિદ્યાર્થીઓ સારી એવી માહિતી જાણે છે મુખ્યમંત્રી મુખ્યમંત્રીશ્રીઓ વિશે ઓકે ખૂબ સરસ ચલો એક પ્રશ્ન પૂછી લઉં સીએમ વિશે પછી આપણે આગળ વધશું મિત્રો સેવા સેતુ અને પ્રગતિ સેતુ જેવા કાર્યક્રમો ગુજરાતમાં કયા મુખ્યમંત્રી શ્રી લઈને આવે છે સેવા સેતુ અને પ્રગતિ સેતુ જેવા કાર્યક્રમો ગુજરાતના કયા મુખ્યમંત્રી શ્રીના સમયમાં આવે છે ફટાફટ જવાબ આપજો સેવા સેતુ અને પ્રગતિ સેતુ જેવા કાર્યક્રમોની શરૂઆત ગુજરાતના કયા મુખ્યમંત્રી શ્રીના સમયમાં થાય છે તમારે કમેન્ટની અંદર જવાબ આપવાનો છે સેવા સેતુ અને પ્રગતિ સેતુ આવે છે મોદી સાહેબ સાહેબના સમયમાં ગરીબ કલ્યાણ મેળા છે આપણો તાલુકો વાઇબ્રન્ટ તાલુકો વાયબ્રન્ટ નવરાત્રી મહોત્સવ વાયબ્રન્ટ વાળું અને મોદી સાહેબ અને સેવા સેતુ અને પ્રગતિ સેતુ લઈને આવે છે વિજયભાઈ રૂપાણી સાહેબ ઓકે ચલો મિત્રો હવે નેક્સ્ટ પ્રશ્ન તરફ જઈએ બાકી સીએમ માં જ આપણો પતિ જશે ચલો ગુજરાતના સાંસ્કૃતિક વારસાને યોગ્ય રીતે જોડો હા ભાઈ જે હમણાં તમે કમેન્ટ કરતા હતા એ જયપુરનું જોધપુર થઈ ગયું છે જયપુર ઇઝ ધ રાઇટ આન્સર ક્લિયર ચલો સાંસ્કૃતિક વારસાની યોગ્ય રીતે ગોઠવો અડીકડીની વાવ કાજી વાવ રાણકી વાવ દુધિયા વાવ આ બાજુ ઓપ્શન આપેલા છે પાટણ ભદ્રેશ્વર હિંમતનગર અને જુનાગઢ આ તો સાહેબ ચલો એક મને આવડે છે એક બે આવડેલે સાહેબ જોડકું એમને આવડી જાય એવું હોય સાહેબ એક બે જોડતા આવડી જાય ને બહુ થઈ ગયું એમાંથી પછી ઓપ્શન ગોતી લેવાનું પેલું જ આવી પાટણ વાળું સેટ થઈ જાય છે પાટણ વાળું સેટ થઈ જાય છે ચાલો જોઈએ છોકરાઓનું ભાઈ છોકરાઓ ફટાફટ અને ફટાફટ શેર કરો ભાઈ તમારા મિત્રો સાથે આપણે હા આજે ટાઈમ બદલ્યો છે તો તમારા મિત્રો બધા આરામ ઉપર હશે હજુ ઘણા તો જોબ કરતા આઈડિયા બી નહી હશે ઘણા રસ્તામાં છે આપ તો 6 વાગે એક્ચ્યુઅલી એવું કહી શકાય કે આપણા કારણે લાભ નહીં મળી શકે આપણે ના રેકોર્ડ જોવું પડશે હા એમને રેકોર્ડેડ જોવું પડશે કારણ કે આપણે આજે ટાઈમ બદલ્યો છે સર એટલે અને જે મિત્રોની કોમેન્ટ આવે છે ગણિત હાજી સર તો તમારે જે કંઈ પણ છે સિલેબસમાં એ દરેકનું લેક્ચર્સ આવશે એની ચિંતા કરવી નહીં વિદ્યાર્થી મિત્રો દરેકનું લેક્ચર્સ આપણે ગોઠવીશું વન બાય વન સ્ટેપ બાય સ્ટેપ હા ફાઈનલ મેરિટ લિસ્ટ છે તો આ બે તો પેલા કેન્સલ કરી નાખો ચાલો એ ચાર અહીંયા બે માં છે એના બાદ કાજી વાવ હિંમતનગર એટલે બી માં ત્રણ આવવું જોઈએ બી માં ત્રણ સેમાં છે તો કે ભાઈ બે માં છે ચલો આગળ વધીએ રાણકીની વાવ પાટણ સી માં એક હોય સીમા એક હોય તો ભાઈ આન્સર આપણો કયો આવશે તો આન્સર આવશે બી ક્લિયર આન્સર કરો હાજી બી વાળા દરેક વિદ્યાર્થી મિત્રો બધા મળે ધવલભાઈ બી આવશે હંડ્રેડ પર્સન્ટ બીજ આવશે ચલો બરોબર છે તો આ પ્રકારના પ્રશ્નો પણ થોડા ઘણા જોવા ત્યાંથી આગળ વધીએ ગુજરાતમાં પછાત વર્ગ માટે કુટુંબ પોથી કોણે દાખલ કરી ભાઈ કયા મુખ્યમંત્રી શ્રીના સમયમાં ગુજરાતમાં પછાત વર્ગો માટે કુટુંબ પોથી આ બાબત કયા મુખ્યમંત્રી શ્રી ગુજરાતમાં લઈને આવે છે મોદી સાહેબ બાઉભાઈ પટેલ ચિમનભાઈ પટેલ કે માધવસિંહ સોલંકી આજે તમને મુખ્યમંત્રી શ્રીઓ વિશે એવી માહિતી મળશે કે ત્યાંથી જો કોઈ પ્રશ્ન પૂછાશે તો તમને લગભગ કોઈ તકલીફ નહીં પડે અને તમે નથી વાંચ્યા તો રાષ્ટ્રપતિ મુખ્યમંત્રી અને વડાપ્રધાનને વાંચી લેજો એ ખાસ મહત્વના છે આપડા પેપર માટે હર હર મહાદેવ ભાઈ વિપુલભાઈ ચલો ભાઈ કુટુંબ પોથી કોને દાખલ કરી છે કયા મુખ્યમંત્રી શ્રીના સમયમાં કુટુંબ પોથી ગુજરાતમાં આવી છે ચલો ઘણા બધા વિદ્યાર્થીઓ બી તરફ જઈ રહ્યા છે બાબુલાલ કે છે બાબુલાલ હશે સાહેબ આ પેલા પિક્ચર વાળો તો નહીં સાહેબ

કુટુંબ પોથી દાખલ થાય છે ચલો હવે હું તમને બીજો પ્રશ્ન અહીંયા પૂછું છું તમારે મને જવાબ આપવાનો છે ગુજરાતના કયા મુખ્યમંત્રી શ્રીના સમયમાં ગુજરાતમાં બે વખત રાષ્ટ્રપતિ શાસન લાગ્યું છે એવા કયા મુખ્યમંત્રી છે કે જેમના સમયમાં ગુજરાતે બે વાર રાષ્ટ્રપતિ શાસન જોયું છે ફટાફટ બોલો ચલો કયા મુખ્યમંત્રીના સમયમાં બે વખત રાષ્ટ્રપતિ શાસન ગુજરાતે જોયું છે છે એક મુખ્યમંત્રી એવા સમયમાં બે રાષ્ટ્રપતિ શાસન લાગે છે બંધારણના આર્ટિકલ નંબર ત્રણસો છપ્પન અને ત્રણસો પાસઠ માં મિત્રો રાષ્ટ્રપતિ શાસનની જોગવાઈઓ છે તો ચલો કયા મુખ્યમંત્રીના સમયમાં ગુજરાત બે વખત રાષ્ટ્રપતિ શાસનને જોવે છે આજે ગાંધીનગર બસો એક બસ કરી કોણ ચલાવશે કે હા તમને લઈશું ભાઈ આજે માનનીય મુખ્યમંત્રી મુખ્યમંત્રીશ્રીના વરદ હસ્તે બસો થી વધારે બસોનું નવું ઉદ્ઘાટન થયું છે સાહેબે બસો બસોને લીલી ઝંડી આપી છે સાહેબે ઓકે ચલો હવે ઘણા બધા વિદ્યાર્થીઓએ કમેન્ટ કરી છે તો મિત્રો બે વખત રાષ્ટ્રપતિ શાસન જોયું છે બાઉભાઈ જશભાઈ પટેલ સાહેબના સમયમાં રાષ્ટ્રપતિ જયારે મુખ્યમંત્રીશ્રી વહીવટમાં નિષ્ફળ છે ત્યારે સત્તા શ્રી પાસે જતી રહેશે તો એની અંદર પહેલી જ વખત જ્યારે રાષ્ટ્રપતિ શાસન લાગ્યું ત્યારે રાજ્યપાલ હતા શ્રીમન નારાયણ

રાજ્યપાલ શ્રીઓ પાસે સર્વે સત્તાઓ ગુજરાતની આવી ગઈ હતી જેમાં મુખ્યમંત્રી હતા પહેલી જ વખત જયારે શ્રીમન નારાયણ હિતેન્દ્રભાઈ દેસાઈ બીજી વખત હતા ચીમનભાઈ પટેલ ત્રીજી અને ચોથી વખત હતા બાબુભાઈ જસભાઈ પટેલ બાબુભાઈ જસભાઈ પટેલ બે વખત એમના સમયની અંદર ગુજરાતે રાષ્ટ્રપતિ શાસન જોયું છે અને છેલ્લું કોના સમયમાં લાગ્યું છે તો સુરેશ ચંદ્ર મહેતા એટલે કે સુરેશ મહેતા તો પાંચ વખત મિત્રો રાષ્ટ્રપતિ શાસન લાગ્યું છે તો તમારે મિત્રો હવે આને યાદ કઈ રીતે રાખવાનું શોર્ટકટ આપું છું ક્યારે ભૂલ નહીં થાય એક ખાસ ધ્યાન આપો ચલો જુઓ રાજ્યપાલને યાદ રાખવાની શોર્ટકટ છે તમારે પાંચ વખત જે રાષ્ટ્રપતિ શાસન લાગ્યું એ તમારે કઈ રીતે યાદ રાખવાનું છે જો મિત્રો નારાયણે બે વખત વિશ્વની પ્રદક્ષિણા કરી નારાયણે બે વખત વિશ્વની પ્રદક્ષિણા કરી શારદા પાસે ગયા તો શારદાએ કહી દીધું કૃષ્ણ પાસે જતા રહો ફરી એકવાર નારાયણે બે વખત વિશ્વની પ્રદક્ષિણા કરી શારદા પાસે ગયા શારદાએ કીધું કૃષ્ણ પાસે જતા રહો આપણું કામ નથી અને આ બાજુ મુખ્યમંત્રીને યાદ રાખવા માટે હિચ્છુ બાબા શું હિચું બાબામાંથી કેવા પ્રશ્ન પૂછાય પહેલી વખત સીએમ કોણ પહેલી વખત ગવર્નર કોણ છેલ્લી વખત કોણ આ પ્રશ્ન છેલ્લે પૂછાયો છેલ્લી વખત રાજ્યપાલ કોણ અને સૌથી ઓગણીસો એકોતેર માં લાગ્યું અને સૌથી છેલ્લે ઓગણીસો છન્નું માં લાગ્યું છે તો આવી બધી બાબતો તમારે યાદ રાખવાની છે અને બાઉભાઈ જસભાઈ પટેલના સમયમાં મોરબી ની મચ્છુડે મોનારત થાય છે મિત્રો મેં તમને આગળ જે બાબત જણાવી હોય તો મચ્છુડિયા મુનારત થાય છે અને રાષ્ટ્રપતિ શાસન આખું સચિવાલય ત્યાંથી મોરબીથી વહીવટ થતો હતો ગુજરાતનો બીજા જિલ્લાનો વહીવટ ખોરવાઈ ગયો હતો ઐતિહાસ છે ઓકે તો આવી બધી બાબતો તમને પૂછી શકાય પાંચ વખત ગુજરાતે રાષ્ટ્રપતિ શાસનને જોયું છે ઓકે તો ભૂલ ન થવી જોઈએ ઓકે નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધીએ છીએ સુમાલા દેવી સંતુ દેવી અને ઉપરોક્ત માંથી એક પણ નહીં સિબલ હોય તો એમપીએચ માટે હાજી ભાઈ વાત કરીશું વિશાલ ભાઈ એમપીએચ માટે પણ ચલો ધોળકા ખાતે ચલો ચલો સો ટકા ભાઈ જે પણ વિદ્યાર્થી મિત્રો જે જોડાયેલા છો અને જવાબ કહી રહ્યા છો મીનળદેવી એ બધા સાચા ભાઈ મીનળદેવી ન્યાય જોવો હોય બરોબર એવું કહેવાય છે તો ધોળકાનું મલાવ તળાવ જુઓ ન્યાયના પ્રતિક રૂપે માનવામાં આવે છે ન્યાયના પ્રતિક રૂપે માનવામાં આવે છે એવી એક લોકવાયકા સંકળાયેલી છે અહીંયા કે ભાઈ જ્યારે આ મલાવ તળાવ બંધાવવાનું હતું ત્યારે એક માજીનું ઝૂંપડું આવતું હતું અને તળાવ જે રાઉન્ડ શેપમાં થવું જોઈએ એની જગ્યાએ તળાવ જે ખરું આમ ખાંચાવાળું બનાવવામાં આવે છે અને માજીનું ઝૂંપડું એમને એમ રાખવામાં આવે છે એના જ કારણે એને ન્યાયના રૂપે માનવામાં આવે છે એવી જ રીતે મુનસર તળાવ જે ખરું એ મુનસર તળાવનું નિર્માણ પણ જે ખરું એ વિદ્યાર્થી મિત્રો દેવી દ્વારા કરવામાં આવેલું છે મીનળદેવી દેવી તરીકે પણ એમને આપણે ઓળખતા હોઈએ છીએ રાખીશું મીન દેવી દ્વારા કરવામાં આવેલું છે આ મલાવ મલાવ તળાવ જે ખરું એ તળાવનું મિત્રો ચલો મિત્રો ભારતના વિદેશ મંત્રી તરીકે કયા મુખ્યમંત્રીએ સેવા આપી છે ઘનશ્યામભાઈ ઓઝા હિતેન્દ્રભાઈ દેસાઈ માધવસિંહ સોલંકી અને બળવંતરાય મહેતા મિત્રો ગુજરાતના કયા મુખ્યમંત્રી ભારત સરકારમાં વિદેશ મંત્રાલય સંભાળે છે એટલે કે વિદેશ મંત્રી રહ્યા છે ફટાફટ તમારે કમેન્ટ કરવાની છે હા આજે ડ્રાઈવરનું ફાઇનલ મેરિટ લિસ્ટ આવી ગયું છે તો સત્વરે વેબસાઇટ ઉપર આપણી ઓફિસિયલી જીએસઆરટીસીની વેબસાઇટ ઉપર ચેક કરી લેવું અને કંડક્ટરના મેરિટ લિસ્ટને આવતા હજુ એક મહિના જેટલો સમય લાગી શકે છે ચલો ઘણા બધા વિદ્યાર્થીઓ જવાબ આપી રહ્યા છે કે સાહેબ ડી રાખો વિદેશ મંત્રી પૂછ્યું છે પ્રશ્નને સમજજો ભારતના વિદેશ મંત્રી તરીકે કયા મુખ્યમંત્રીએ સેવા આપી છે ચલો તો અહીંયા મને સાચો જવાબ હા ચલો ભાઈ એક સાચો જવાબ મને દેખાઈ રહ્યો છે અત્યારે કમેન્ટમાં કે સાહેબ સી ફાઈનલ રાખો હા તો મિત્રો માધવસિંહજી સોલંકી સી જવાબ છે એ આવશે તો અહીંયા મિત્રો માધવસિંહજી સોલંકી સાહેબ છે તેઓ વિદેશ મંત્રી રહ્યા છે આગળ પણ કીધું કે વિશે હું બાબતો કહીશ તો પેપર ફૂટી જશે અને આવી ગયું છે તો મિત્રો માધવસિંહજી એ ભારત સરકારના વિદેશ મંત્રી પણ રહ્યા છે ઓકે જે મધ્યાહન ભોજનના આપણા પ્રણેતા છે ઓકે ચલો મિત્રો એક આગળ પ્રશ્ન તમને પૂછું છું તમારે મને જવાબ કમેન્ટમાં આપવાનો છે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિશે

આપણા બીજા મુખ્યમંત્રી શ્રી બળવંતરાય મહેતા અને પાટનગર પૂછાય છે તો ત્રીજા મુખ્યમંત્રી હિતેન્દ્રભાઈ દેસાઈ ઓકે તો આવી બધી બાબતો તમારે મિત્રો યાદ રાખવાની છે હા ઓકે ચલો મિત્રો હવે આગળ વધીએ છીએ બીજા પ્રશ્નો ચલો કઈ નદીને ગુજરાતની અંબા તરીકે ઓળખવામાં આવે ભાઈ ચલો બનાસ મહી સરસ્વતી કે સાબરમતી કઈ નદીને ગુજરાતની અંબા તરીકે ઓળખવામાં આવે બહુ જ મોડરેટ કર્યા વગરના સાદા સિમ્પલ પ્રશ્નો પણ આવી શકે છે ભાઈ આ ભાઈ બળવંતરાય મહેતા બરોબર છે બરોબર છે ચલો ચલો ફટાફટ કરી નાખો જલ્દીથી ગુજરાતની અંબા તરીકે કોને ઘણા બધા લોકો અલગ અલગ રીતે જવાબ આપી રહ્યા છે કોઈ બનાસ કોઈ સરસ્વતી તરફ જઈ રહ્યું છે તો આપણે યાદ રાખીશું વિદ્યાર્થી મિત્રો બનાસવાળા ભાઈ બધા ખોટા છો ગુજરાતની અંબા તરીકે ઓળખાતી કોઈ નદી હોય તો એ છે આપણા માટે સાબરમતી સાબરમતી જેને સ્વભ્રમતી તરીકે પણ ઓળખવામાં આવે છે આ સાબરમતી નદી જે ખરી એ રાજસ્થાનની અંદર વેકરિયા પાસેના વેકરિયા પાસેના ઢેબર સરોવર જે ખરું એ ઢેબર સરોવરમાંથી ઉદ્ગમ પામે ભાઈ ઢેબર સરોવરમાંથી ઉદ્ગમ પામે નદી ફરતી ફરતી એન્ટ્રી મારે ભાઈ ક્લિયર સાબરકાંઠા જિલ્લાની અંદરથી એન્ટ્રી મારે સાબરકાંઠા જિલ્લાની અંદર સાબરકાંઠા જિલ્લામાં એન્ટ્રી મારે ત્યાંથી નદી ફરતી ફરતી જાય અને કોપાલાની ખાડી આગળ ક્યાં ભાઈ કોપાલાની ખાડી આગળ કોપાલાની ખાડી આગળ પોતાનું મુખ સાત કિલોમીટર જેટલું પહોળું કરી અને ખંભાતનો અખાત જે ખરો એ ખંભાતના અખાતમાં સમાઈ જાય ક્લિયર સૌથી લાંબી નદી બરાબર ગુજરાતની સૌથી લાંબી નદી તરીકે પણ કોઈ ઓળખાતી હોય તો એ છે સાબરમતી આશરે ત્રણસો એકવીસ કિલોમીટર જેટલી લંબાઈ ધરાવે છે આ નદી ઉપર આવેલા બંધ પણ પૂછાઈ શકે છે ભાઈ બરાબર તો આ નદી ઉપરના બંધ આપણે યાદ રાખીશું ધરોઈ બંધ બરાબર એના બાદ આપણે યાદ રાખીશું વાસણા બેરેજ ક્લિયર એના બાદ આપણે યાદ રાખીશું હીરાપુર બેરેજ વાસણા બેરેજ શાંત સરોવર નામે આપણને ગાંધીનગરમાં નાનકડો એવો બંધ પણ જોવા મળે રેડી તો આપણે આ બધા યાદ રાખવા છે સાબરમતી નદી કિનારે આવેલી સમાધિ કોઈ વખતે પૂછી નાખે છે બરોબર તો અભય ઘાટ જે ખરી એને આપણે યાદ રાખવી છે મોરારજી દેસાઈની અભયઘાટ જે ખરી એને આપણે યાદ રાખીશું અભય ઘાટ તરીકે કોની છે તો કે ભાઈ અભયઘાટ તરીકે મોરારજી દેસાઈ બીજી એક આવે છે નર્મદા ઘાટ ચીમનભાઈ પટેલની સમાધિ બરાબર તો આ સમાધિ પણ તમને ક્યાંક પૂછાઈ શકે છે વિદ્યાર્થી મિત્રો એનાથી થોડું ઘણું ઘણા બધા સ્થળો આની સાથે સંકળાયેલા છે નદીને ફેરવતા ફેરવતા જાઓ તો મહુડી સૌથી પહેલો આપણે યાદ રાખીશું જ્યાં સુખડીનો પ્રસાદ જે ખરો એ ચઢાવવામાં આવે ક્લિયર ઘંટાકર્ણ મહાવીર જે ખરા એમનું જીનાલય આપણને ત્યાં જોવા મળે છે વિદ્યાર્થી મિત્રો બુદ્ધિસાગર સુરી દ્વારા એની રચના કરવામાં આવેલી છે વિજાપુરના હતા તો ઘણી બધી વસ્તુ ત્યાંથી આગળ વધો એટલે ગાંધીનગરમાં એન્ટ્રી મારે ગાંધીનગરની અંદર અક્ષરધામ આપણને જોવા મળે મંત્રી નિવાસ ઇન્દ્રોડા પાર્ક સંસ્કૃતિ કુંજ આ બધી વસ્તુ આપણને સાબરમતી નદી કિનારે જોવા મળે અમદાવાદમાં આવતા આખે આખું રિવરફ્રન્ટ જેને પ્રમુખ સ્વામી મહારાજ માર્ગ પણ અત્યારે નવું નામ આપી દેવામાં આવેલું છે આજુબાજુમાં આવેલા માર્ગને રિવરફ્રન્ટના કિનારે ઘણી બધા સ્થાપત્યો આપણને જોવા મળે અટલ બ્રિજ અટલ બ્રિજ એની ઉપર બનાવવામાં આવેલું અત્યારે હાલ સાહેબ સો ટકા ઘણી બધી વસ્તુ ઘણા સ્થાપત્યના કિનારે આવેલા છે તો આપણે યાદ રાખીશું ગુજરાતની અંબા તરીકે કોણ ઓળખાય છે તો ગુજરાતની અંબા સાબરમતી ફ્લાવર શો પતંગ મહોત્સવ ત્યાં ઉજવાય ઉજવાય છે સાહેબ પણ ઘણી બધી વસ્તુઓ જે કરી ત્યાં ઉજવવામાં આવે છે ક્લિયર વાંધો નહીં લઈ લો એસી લઈ લો ઘણી બધી વસ્તુ છે આ નદી ખાલી સમજાવી હોય તો અડધો પોણો કલાક નીકળે પરંતુ ઉપર ઉપરની માહિતી હું આપને આપી રહ્યો છું

સંસ્થાઓને મળતી એવોર્ડની રકમ કેટલી છે સંસ્થાના મડ વ્યક્તિને મળે છે ફટાફટ કેટલા વિદ્યાર્થીઓ ડ્રાઈવરની પરીક્ષા આપવાની છે એમનું મેરિટ આવી ગયું છે તો અહીંયા તમે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી શકો ડ્રાઈવર વાળા કેટલા મિત્રો છે અહીંયા કન્ડક્ટર માટે હજુ સમય લાગશે મહિનાની અંદર લગભગ આવી જશે ઓકે એટલે જાન્યુઆરીની અંદર જ લગભગ એન્ડિંગ સુધીમાં આવી શકે છે કંડક્ટરનું મેરિટ લિસ્ટ

કોઈ સંસ્થાને તો મિત્રો સંસ્થાને એક લાખ રૂપિયા મળે છે એક મિત્રએ એક કમેન્ટ કરી હતી ઓકે તો અહીંયા મિત્રો એક લાખ રૂપિયા સંસ્થાને મળે છે એમાં કોઈ વ્યક્તિને તો એ વ્યક્તિને ઓછા મળે છે તો આખું લિસ્ટ છે જે તમારે તૈયાર કરવાનું છે અને બેચની અંદર કાલે જ મેં આ બાબત ચલાવી છે રોડ સેફ્ટી વાળી રોડ સેફટીની જે બાબતો છે એ ઘણા બધા વિદ્યાર્થીઓ કરતા નથી તો મિત્રો ખાસ ખાસ આ તમારે ધ્યાન રાખવાની છે ઓકે ચલો ઘણા બધા વિદ્યાર્થીઓ ડ્રાઈવરની પરીક્ષા આપવાના છે તો ફરી એક વાર તમને કહી દઉં છું જે લોકો પાછળથી જોડાયા છે આજે જીએસઆરટીસીની ની ઓફિશિયલી વેબસાઇટ ઉપર કેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપી શકશે એનું મેરિટ લિસ્ટ આવી ગયું છે અને જો આ છેલ્લો આંકડો કેટલો છે તમારે જાણવો છે તો મને એક મિનિટનો સમય આપો તમને હું કહી દઉં છું જોઈને કે જે ઓફિશિયલી વેબસાઇટ ઉપર જે મેરિટ લિસ્ટ આવ્યું છે એની અંદર છેલ્લો આંકડો મિત્રો આટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપી શકશે તો મિત્રો છેલ્લો આંકડો છે સત્તર હજાર નવસો ને પંદર વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે લિસ્ટમાં થોડો વધારો થયો છે આગળના લિસ્ટ કરતાં અહીંયા વધારો થયો છે

જે લોકોને જાણ નથી આપણે એના માટે તો આ લેક્ચર લઈ રહ્યા છે તમે પેલા આ તો જાણી લો મેરિટ લિસ્ટમાં તમે છો કે નહીં આપણે ક્યાં તૈયારી કરવાની છે અને આપણે એ બેચની પણ મિત્રો શરૂઆત થઈ ગઈ છે અને લગભગ પચાસથી વધુ વિદ્યાર્થીઓ અત્યારે આગળ જૂની બેચમાં તો ઘણા વિદ્યાર્થીઓ હતા અને અત્યારે નવી બેચમાં પણ પચાસથી વધુ વિદ્યાર્થીઓ લાભ લઈ રહ્યા છે ઓકે નેક્સ્ટ પ્રશ્ન ચાલો એકદમ ઈઝી પ્રશ્ન વનરાજ ચાવડાના પિતાજી નું નામ જણાવો ભાઈ જય સીખરી જયદ્રથ જયકર કે જય કિરણ ચલો એકદમ ઈઝી પ્રશ્ન છે ચાવડા વંશ ઓરિએન્ટેડ પ્રશ્ન છે ભાઈ અને તમને ભણાવી પણ ચાવડા સાહેબ જ રહ્યા છે ડ્રાઈવર કે કંડક્ટર તો ભાઈ ડ્રાઈવરનું આવ્યું છે કંડક્ટર માટે મહેનુ લાગશે હજુ મહિનાની અંદરમાં આવી જશે નામ આવી ગયું સરસ કોંગ્રેચ્યુલેશન્સ ભાઈ જે વિદ્યાર્થી મિત્રોનું નામ આવ્યું હોય એમને હવે તૈયારી ચાલુ કરતો દબાઈ ચલો સો ટકા ભાઈ જય શિખરી વાળા બધા જ સાચા છો અહીંયાથી ઘણી બધી વસ્તુઓ આપણને પૂછાય છે વનરાજ ચાવડાના સંદર્ભમાં ભાઈ વનરાજ ચાવડાના સંદર્ભમાં ઘણી બધી વસ્તુઓ જે ખરી પૂછાતી હોય છે એક એમની માતાનું નામ પૂછાય છે તો આપણે યાદ રાખીશું એમનું માતાનું નામ છે રૂપસુંદરી એમના પિતાનું નામ જે આપણા પ્રશ્નમાં હતું જય શિખરી એક એમના મામા હતા મામાનું નામ હતું સુરપાળ એક એમના ગુરુ તરીકે માનવામાં આવે છે સિલગુણસુરી સાધુ આ ચાવડા વંશ જે ખરો જેને ચાપોતકટ વંશ તરીકે પણ ઓળખવામાં આવે છે ચાપોતકટ વંશ મતલબ કે ચોરી કરનારાઓનો વંશ એવી રીતે ઓળખવામાં આવે છે શરૂઆતમાં વનરાજ ચાવડા જે ખરા એ લૂંટારા જેવું લૂંટફાટનું જંગલમાં આવતા જતા વ્યક્તિઓ જે એમની સાથે લૂંટફાટ કરી અને પોતાનું ગુજરાન ચલાવતા હતા એવું એક માનવામાં આવે છે ક્લિયર તો આપણે યાદ રાખીશું એમના સંદર્ભમાં એના બાદ અલગ અલગ આ જ વંશના રાજાઓ થઈ જાય છે અને છેલ્લો રાજા આવે છે એમનું નામ હોય છે સામંત સિંહ

અણહિલ ભરવાડ જે ખરો એમનું શું કહેવાય પટન મતલબ કે મૃત્યુ પામ્યા હતા એટલે એમની યાદમાં અને ચાપાવાણી યાદમાં ચાપાનેર શહેર વસાવે છે બરાબર તો આ આપણે એક યાદ રાખીશું એમના મિત્રો વિશે પણ ઓનલાઈન બેચ શરૂ થઈ ગઈ છે મિત્ર તમે જોડાઈ શકો છો જ્ઞાન લાઈવમાં કોલ કરીને તમે માહિતી પણ મેળવી શકો છો આપણી એ બેચ વિશે ચલો આગળ વધીએ સર નંબરના પ્રશ્નમાં મિત્રો રાજ્ય સરકારના વાહન વ્યવહાર વિભાગ દ્વારા ગુજરાત સ્ટેટ રોડ સેફ્ટી એવોર્ડમાં સિટી અને ડિસ્ટ્રિક્ટ રોડ સેફ્ટી કમિટીને મળતી એવોર્ડની રકમ કેટલી જુઓ મેં આગળ બધી માહિતી એટલા માટે નહોતી આપી દીધી કે પાછળ પ્રશ્નો ફૂટી જાય પેપર આપણું ફૂટી જાય ઓકે તો અહીંયા મિત્રો રાજ્ય સરકારના વાહન વ્યવહાર વિભાગ દ્વારા ગુજરાત સ્ટેટ રોડ સેફ્ટી એવોર્ડ સિટી અને ડિસ્ટ્રિક્ટ રોડ સેફટી કમિટીને કેટલા પૈસા મળે છે લાખ રૂપિયા પંચોતેર હજાર એક પચીસ કે પચીસ હજાર ચલો ફટાફટ એક જવાબ આવે છે પંચોતેર હજાર રૂપિયા એ હું નથી કેતો વિદ્યાર્થીઓ જવાબ આપી રહ્યા છે પેલામાં લાખ રૂપિયા હતા એટલે હવે સાહેબ જિલ્લો છે એટલે થોડું ઓછું કરીએ વિચારતા છે લિંક વાપરી લે હોશિયાર વિદ્યાર્થીઓ તે બધું વિચારી જ લે કે પેલું રાજ્ય વાળું હતું તો એ જિલ્લો છે એટલે આપણે ઓછા કરીએ ઓછા કરી દઈએ કઈ ના ના હોય એટલે નાનું વિસ્તાર પેલો મોટો વિસ્તાર છે ઓકે ચલો તો હવે ઘણા બધા વિદ્યાર્થીઓનો જવાબ આવી ગયો છે ફટાફટ મિત્રો તમારા મિત્રો સાથે લિંક શેર કરી દેજો કારણ કે હવે તો નોકરી નોકરીવાળાએ છૂટી ગયા છે હા ઘરે નહીં પહોંચ્યા હોય ઘણા દૂર જતા લે રસ્તામાં છે રાત્રે આઠ વાગે એટલા માટે વિદ્યાર્થીઓ હોય છે કારણ કે જોબ કરવાવાળા પણ વિદ્યાર્થીઓ છે આપણી પાસે અને ડ્રાઈવર કંડક્ટર માં તો એવા જ વિદ્યાર્થીઓ હોય છે ટીડીઓ વર્કશોપ છે આજે હા એ છે એનું લિસ્ટ છે મારી પાસે એ નથી ચાલુ થયું હજુ છ વાગ્યાનું તો કોઈ કારણ હશે તો નહીં શરૂ થઈ હોય ચલો ઘણા બધા વિદ્યાર્થીઓ બી જવાબ આપી રહ્યા છે

જેટલું નજીક ભણશો એટલું વધારે તમારા માટે ફાયદો છે ઓકે ચલો મિત્રો હવે એક પ્રશ્ન મારે તમને પૂછવું છે મિત્રો તમારે મને કમેન્ટમાં એક પ્રશ્નનો જવાબ આપવાનો છે ઓકે અકસ્માત થાય તો અકસ્માતના પહેલા એક કલાકની અંદર કોઈ વ્યક્તિને હોસ્પિટલ પહોંચાડવામાં આવે એના માટે એક બાબત એને શું કહેવાય છે એને શું કહેવાય એ સમયને શું કહેવાય છે એક કલાકનો જે સમય છે એને આપણા આપણી ભાષામાં રોડ સેફ્ટીની ભાષામાં આપણા કાયદાની જોગવાઈમાં ચલો કોઈ કહેશે હા આજે સ્ટુડન્ટ ઓછા છે હમ લેક્ચર વહેલું શરૂ થયું છે કારણ કે અહીંયા લેક્ચર ન લેવો એના કરતા લેવું સારું એટલે પછી આપણે વહેલું શરૂ કરાયું છે ઓકે તમારા માટે તમારી પરીક્ષા હવે નજીક છે એટલે અને વધુમાં વધુ આપણે તમને લાભ આપી શકીએ એટલા માટે કોઈ ચૂકી જાય છે તો એ રેકોર્ડ પણ જોઈ શકે છે ગોલ્ડન હા ચલો સરસ મિત્રો એ કલાક છે ને કહેવાય એમાં જો હોસ્પિટલ પહોંચાડી દેવામાં આવે તો એનો કિંમતી અમૂલ્ય જીવ માનવ જીવ બચાવી શકાય છે એટલે આ સોનેરી કલાક આ ગોલ્ડન હવર મિત્રો આ બાબત યાદ રાખજો પૂછી શકાય એવો છે કે અકસ્માતની ઘટના બને છે તો ભોગ બનેલા વ્યક્તિને નજીકની પ્રાઇવેટ કે સરકારી હોસ્પિટલમાં પહોંચાડી દો છો તો પહેલા એક કલાકની અંદર ગોલ્ડન અવર કોઈ મનુષ્યનો જીવ બચાવી શકાય છે એના કારણે અને એક બીજી એક બાબત મિત્રો ગુજરાત સરકારે એક યોજના શરૂ કરી વિજયભાઈ રૂપાણી સાહેબ જયારે સીએમ હતા ત્યારે ગુજરાત રોડ અકસ્માત સહાય યોજના જેની અંદર મિત્રો પહેલા અડતાલીસ કલાક સુધી હોસ્પિટલ રહે છે તો એને અકસ્માતનો ભોગ બનવા વાળો વ્યક્તિને અડતાલીસ કલાક સુધી હોસ્પિટલ રાખવામાં આવે છે તો રૂપિયા પચાસ સહાય રાજ્ય સરકાર ચૂકવશે પણ યોજનામાં લખ્યું છે ગુજરાત રાજ્યની હદમાં બનતી અકસ્માતની ઘટના ગુજરાત રાજ્યની આ યોજના છે ગુજરાત સરકારની આ યોજના છે એ ગુજરાતના હદ વિસ્તારમાં બનતી અકસ્માતની ઘટના માટે આ મળે છે પહેલા અડતાલીસ કલાક માટે પચાસ હજાર રૂપિયા આ યાદ રાખજો તમને રોડ સેફ્ટીમાં ક્યાંક પૂછી શકાય ઓકે તો ખાસ ધ્યાન રાખજો હા મિત્રો એક કમેન્ટ આવી છે સાહેબ સેક્ટર અગિયારમાં આજે બહુ બસો ભેગી થઈ છે તો સેક્ટર અગિયારમાં આજે બસોથી વધુ બસોનું લીલી ઝંડી મુખ્યમંત્રી શ્રી આપીને રવાના કરવાના છે એટલે તમને એ મેળો દેખાતો હશે ઓકે ઘણી બધી બસો નવી નવી હવે આવી રહી છે એસટીની અંદર અને લોકોને વધુમાં વધુ સુવિધા મળે અને તમને બધાને નોકરી રાખવાના છે એટલા માટે પછી નવી બસો તો બનાવવી પડશે ને લોકોને વધારે વધારે સુવિધા આપણે આપવાની છે ગામડાઓમાં વિદ્યાર્થીઓને તકલીફ ન પડે એટલા માટે સરકાર પ્રયત્નશીલ છે ઓકે ચલો મિત્રો તો અહીંયા આપણે આગળ વાત કરીએ આ બાબત યાદ રાખી લેજો એના બાદ આગળ વધીએ મૈત્રક વંશના રાજા ધ્રુવસેન બીજાના સમયમાં પાટનગર વલભીની મુલાકાત કયા ચીની મુસાફરે લીધી હતી ચલો એકદમ ઈઝી પ્રશ્ન છે આવડી જાય એવો છે ફાહિયાન વાગે છે યુએન ટૂંક સમયમાં ભાઈ આવી જશે પરીક્ષા ઓકે ચલો ઘણા બધા વિદ્યાર્થીઓ બહુ સરસ જવાબ આપી રહ્યા છો જવાબ સાચો છે તમારો કે મૈત્રકવંશની અંદર જ્યારે રાજા ધ્રુવસેન બીજાનો સમય ચાલતો હતો ત્યારે બરાબર તો અહીંયા આપણે વાત કરી નાખીએ કે ભાઈ ભારત જે ખરું એ ભારતની અંદર ત્યારે કોનું રાજ ચાલતું હતું તો ત્યારે હતું રાજા હર્ષવર્ધનનું રાજા હર્ષવર્ધન જે ખરા એ રાજા હર્ષવર્ધનનું અહીંયા રાજ ચાલતું હતું ભારતમાં અને એ જ સમયે ગુજરાતની અંદર કોનું રાજ ચાલતું હતું તો ભાઈ ગુજરાતની અંદર એ જ સમયે બીજા એ બીજાનું રાજ ચાલતું હતું ધ્રુવસેન દ્વિતીયનું આ ચીની મુસાફર જે ખરા એ ઈસવીસન છસો ને ત્રીસમાં માં ભારતની મુલાકાતે આવે છે અને ઈસવીસન છસો ને ચાલીસમાં માં ગુજરાતની મુલાકાતે આવે છે યુએન સંઘ દ્વારા આખું ભારત ભ્રમણ કરવામાં આવે છે યુએન સંઘ દ્વારા અલગ અલગ વિદ્યાપીઠો જે કરી એ વિદ્યાપીઠોની મુલાકાત લેવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો અને આ જ યુએન સંઘ દ્વારા એક ગ્રંથ લખવામાં આવે જેનું નામ છે સીયુકી સીયુકી નામે એક ગ્રંથ જે ખરો એ ગ્રંથ પણ આ ચીની મુસાફર યુએન સંઘ દ્વારા લખવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો પ્લેયર તો એમના વિશે થોડી ઘણી માહિતી જે ખરી આપણે યાદ રાખીશું વિદેશી મુસાફરોએ જે નોંધ લીધેલી છે એ નોંધપોથીઓ આપણે સો ટકા યાદ રાખવી છે ક્યાંક ને ક્યાંક કોઈ મુસાફરો જે ખરો એ પૂછી નાખવામાં આવતો હોય છે બરાબર ફાહિયાન કયા સમયમાં આવેલો છે યુએન સંઘ કયા સમયમાં આવેલા છે એને આપણે યાદ રાખીશું બંને સસરા જમય હા ભાઈ વાત સાચી છે સસરા જમય જે ખરા ધ્રુવસેન બીજો જે ખરો એ રાજા હર્ષવર્ધનની પુત્રી સાથે લગ્ન કરે છે

બધા ત્રણ જોડી કહી રહ્યા છે તો આ વિદ્યાર્થીઓને પણ આપણે ત્રણ જોડી આપે છે તો અહીંયા પણ આપણે ત્રણ જોડી રાખીએ તો ત્રણ જોડી મિત્રો અહીંયા ખાખી મળી રહી છે ઓકે ચલો એક પ્રશ્ન તમને પૂછી લઈએ ઓકે કંડક્ટર બસને થોભાવવા માટે કેટલા બેલથી ડ્રાઈવરને ઇશારો કરશે ચલો ચલો ભાઈ સાહેબ જવાબ આપી રહ્યા છે હવે સાચો શું એ પછી કહીશું ચલો ફટાફટ તમારો જવાબ લઈ લે પેલા કે બસ ને થોબાવા માટે કેટલા બેલ ઈશારો કરવાનો છે સ્વાગત છે આપ બધા મિત્રોનું જે આવ્યા છો વેલકમ ઓકે હા તો મિત્રો થોભાવવા માટે એક બેલ મારવાનો ચલાવવા માટે ચલાવવા માટે બે બેલ અને પાછળ સાઈડ આપવા માટે ત્રણ બેલ હા એક બેન ત્રણ બેલ વિશે પૂછી શકાય ઓકે એટલે ધ્યાન રાખજો તમે ખાલી મજા માટે બિલ લઈ આવ્યો કન્ડક્ટર ને મજા કરે છે પછી તમને તકલીફ ઊભી કરી નાખો તો જુઓ મિત્રો બસ ને થોભાવા માટે એક થી એક બિલ થી ઇશારો કરવાનો છે ચલાવવા માટે બે બિલ અને પાછળ કોઈને સાઈડ આપવાની છે ત્રણ બિલ આ બાબત ત્રણ પ્રશ્નો છે એમાંથી એક પ્રશ્ન નીકળી શકે છે કંડક્ટરની ફરજમાંથી ઓકે ચલો નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધીએ છીએ ગિરનારની તળેટીમાં કયા રાજવીના શિલાલેખો છે ભાઈ ચલો સ્કંદગુપ્ત સમ્રાટ અશોક રૂદ્ર કે ઉપર દર્શાવેલા ત્રણે ચલો ફટાફટ જવાબ આપીશું વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા તમારા મને આ ત્રણે ત્રણે ના સુબા જણાવાના છે ભાઈ ચલો ઓલ 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 બરોબર છે ડી ફાઇનલ હા ભાઈ ડી ફાઈનલ ચલો ડી ફાઇનલ આપણે બધાનો જવાબ સાચો છે સરકારી જવાબ છે સરકારી જવાબમાં આપણે જવાબ આપી દીધો કે ડી ફાઇનલ છે પરંતુ આ ત્રણે ત્રણના સુબાઓ જે ખરાય ત્રણે ત્રણના સુબાઓના નામ આપો ચલો રાજા અશોકના સુબાનું નામ શું હતું રુદ્રદામનના સુબાનું નામ શું હતું સ્કંદગુપ્તના સુબાનું નામ શું હતું શિલાલેખો જે ખરા એ શિલાલેખ વિશે આપણને માહિતી ખબર હોવી જોઈએ ભાઈ વિદ્યાર્થી મિત્રો ક્લિયર આપણને શિલાલેખો જોવા મળે છે જે એક જવાબ આપ્યો છે તુષાસ્ફ રાજા અશોકના સુબાનું નામ તુષાસ્ફ એક જવાબ આવ્યો છે ચલો બીજા જવાબ પણ આપો સ્કંદગુપ્ત અને રુદ્રદામનના પણ છે દામન નો એક જવાબ આવે છે સુવિશાખે સ્કંદગુપ્તનો જવાબ પણ આવી ગયો પર્ણદંત બરોબર તો ત્રણે ત્રણ સુબાઓ પણ વિદ્યાર્થી મિત્રો આપણે યાદ રાખીશું સુવર્ણ સિક્તા ને પલાશિણી નદી ખાતે એક સરોવર બનાવવામાં આવે છે આ બે નદીઓ જે ખરી એક સુવર્ણ અને પલાસેણી આ બંને નદીઓના પાણીને ભેગા કરીને અહીંયા એક બંધ બાંધી દેવામાં આવે એક તળાવનું નિર્માણ થાય એનું નામ છે સુદર્શન તળાવ ક્લિયર અને સુદર્શન તળાવનો ઉલ્લેખીને આપણે ક્યાંક એના શિલાલેખો જે ખરા એ શિલાલેખો આપણને જોવા મળે છે કે ભાઈ અહીંયાથી નહેરો નીકળવાનું કામ રાજા અશોકના સુબા તુસાસ ફે હતું અને બાકીના બે જે ખરા એમને જીર્ણોદ્ધાર કરાવેલો છે બરાબર બ્રાહ્મી અને લિપિમાં આપણને જોવા મળે છે બાકી જે છે એ બ્રાહ્મી અને સંસ્કૃત ભાષામાં આપણને જોવા મળે શિલાલેખો જે ખરા એની માહિતી તો એનો એક કોઠો જે ખરો એ આપણને પુસ્તકમાંથી પ્રાપ્ત થાય એને એક વખત જોઈ લેવો બરાબર સુદર્શન તળાવનું નિર્માણ કોને કરાવડાવ્યું હતું એવું પૂછાય તો આપણે યાદ રાખીશું ચંદ્રગુપ્ત મૌર્ય જે ખરા એમના સુબા પુષ્યગુપ્ત દ્વારા એનું નિર્માણ કરાવડાવવામાં આવેલું છે એવું આપણને રાજા અશોકના શિલાલેખમાંથી જોવા મળે છે વિદ્યાર્થી મિત્રો

આવેલ મદદનીશને ટિકિટ ભાડામાં કેટલી રાહત મળે છે પચીસ ટકા પંચોતેર ટકા પચાસ ટકા કે ભાઈ જિલ્લા સમાજ સુરક્ષા ખાતાએ આપેલ ઓળખપત્ર ને આધારે અપંગ તથા મંદ બુદ્ધિના મુસાફર સાથે આવેલ મદદનીશને ટિકિટ ભાડામાં કેટલી રાહત મળે છે ફટાફટ પ્રશ્ન સમજીને તમારે જવાબ આપવાનો છે તો અહીંયા મિત્રો સમજી લેજો કે જે અપંગ અને મંદ બુદ્ધિના મુસાફર છે એમની સાથે પચાસ ટકા એને રાહત મળે છે ઓકે ઘણામાં પચાસ ટકા હોય છે ઘણામાં સો ટકા પણ રાહત મળતી હોય છે ઓકે તો ઘણામાં સો ટકા છે ઘણી બાબતોમાં ઘણામાં પચાસ ટકા રાહત મળે છે એટલે જે બધા નિયમો છે એ તમારે વાંચવાના છે કે કોને સો ટકા મળે છે ને કોને પચાસ ટકા મળે છે ઘણામાં અડધી ટિકિટ આપવી પડે છે ગણામાં સો ટકા ફ્રી છે એટલે બંને બાબતો તમારે વાંચવાની છે કઈ કોને સો ટકા ફ્રી છે કોઈ છે તો એની સાથે જતો એને ફ્રી હોય છે ઓકે તો બાબતો તમારે યાદ રાખવાની છે તો તરફ નીચેના કોષ્ટકને જોડો ચાલો જોડકા જોડો ભાઈ મૂડીરાજ સોલંકી પુષ્યગુપ્ત ભીમદેવ પહેલો અને સિદ્ધરાજ જયસિંહ એની સામે એમને બનાવેલા સ્થાપત્ય જે ખરા એ સ્થાપત્ય આપણને જોવા મળે સુદર્શન તળાવ સહસ્ત્રિંગ તળાવ અને રુદ્ર મહાલય ચલો વિદ્યાર્થી મિત્રો ફટાફટ લિંકને શેર કરશો ચલો ફટાફટ જવાબ આપી દેશો એકદમ ઈઝી છે ફટાફટ જોડે પણ જાય ભાઈ રુદ્રમહાલયની શરૂઆત કોને કરાવેલી હતી કે ભાઈ રુદ્ર જે ખરો એની શરૂઆત મૂળરાજ સોલંકી દ્વારા કરાવવામાં આવેલી હતી તો પીમાં ચાર પીમાં ચાર ક્યાં દેખાય છે બેમાં તો આ બેને આપણે પહેલેથી જ કેન્સલ કરી દેવાના મૂકી દેવાના હવે આગળ વધીએ પુષ્યગુપ્ત દ્વારા શેનું તો કે ભાઈ સુદર્શન તળાવ એટલે કે ક્યુમાં બે ક્યુમાં બે ક્યાં છે ક્યુમાં બે તો આન્સર બી ઇઝ રાઇટ આન્સર આપણા માટે બસ આરમાં વન સૂર્યમંદિર ભીમદેવ પહેલું અને સિદ્ધરાજ જયસિંહ દ્વારા સહસ્ત્રલિંગ તળાવ

નિર્માણ કરાવવામાં આવેલું છે આદિના મસ્જિદનું અલબ ખાન કોણ હતું એ પણ આપણને થોડો ઘણો ઇતિહાસ ખબર હોવો જોઈએ બરોબર મોહમ્મદ ગજનવી જે અહીંયા આવ્યા હતા એમના સુબા તરીકે અલબ ખાન હતા આજ અલબ ખાન દ્વારા અહીંયા આ અદીના મસ્જિદનું નિર્માણ કરાવવામાં આવ્યું હતું અલબ ખાન અલબ ખાન ભાઈ ચલો આગળ વધીએ ત્યારે વિદ્યાર્થી મિત્રો ટ્વેન્ટી વનમાં ગુજરાત સરકારનો શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ ધરાવતા શિક્ષકને ગુજરાતમાં કેટલી નિઃશુલ્ક મુસાફરી માટેનો એસટી નિગમ પાસ આપે છે મિત્રો ભૂતકાળની વાત કરીએ કેટલો પાસ અપાતો હતો અત્યાર તો નીકળી ગયું છે અત્યારે તો ગમે તેલી મુસાફરી કરી શકે પણ પહેલા કેટલાનો પાસ અપાતો હતો ઇતિહાસ તમારે જણાવવાનો છે અહીંયા મને કે જે શ્રેષ્ઠ શિક્ષક હોય એના કેટલા કિલોમીટરની નિશુલ્ક મુસાફરી કેટલા કિલોમીટર નિશુલ્ક મુસાફરી કરી શકતા હતા શ્રેષ્ઠ શિક્ષકોને એસ્ટ નિગમ આપતું હતું ચલો ઘણા બધા વિદ્યાર્થીઓ હા અત્યારે અમર્યાદા છે પણ પેલા કેટલી હતી પચીસ હજાર થઈ ગયું ભાઈ ને પચીસ હજાર કિલોમીટર અહીંયા કેટલું હતું આખું ભારત ભ્રમણ કરી નાખશે ચલો મિત્રો તો હા સાચો જવાબ છે મિત્રો ડી

કે ભાઈ શ્રેષ્ઠ શિક્ષકને કેટલા કિલોમીટર સુધી નિનઃશુલ્ક મુસાફરી મળતી હતી તો ની પણ હવે બધું ગયું હવે તો જેટલું ફરવું એટલું કાર્ડ આપી દેતા હશે એસટી ફર્યા રાખો આઈ કાર્ડ આપી દેતા હશે ઓકે હા ગુજરાતની હદમાં ફ્રી ફરી શકે ઓકે અત્યારે હવે આ વાળું આપતા નથી પહેલાં તો મને ખબર ડાયરી આપતા એટલે ભાઈ એસન બસમાં એટલે ચિઠ્ઠી ફાડી લે કંડક્ટરને આટલું ફરે એટલે પેલી બાજુ બે હોય પત્તા એક બાજુમાં રેકોર્ડ રહે આપણે જેમ બેંકમાં ભરવા જઈએ પૈસા તે તમને ફાડીને આપો એમ એક ફાડી લે અને અંદર હોય ઓકે તો મિત્રો આ બાબત ખાસ ધ્યાનમાં રાખજો પછી મિત્રો હમણાં એક કમેન્ટરી ગામડાની વિદ્યાર્થીઓને સ્કૂલ કોલેજમાં ભણતી હોય એ વિદ્યાર્થીઓને ફ્રી મુસાફરી મળે સો ટકા ફ્રી મળે છે એ બાબતો પણ પૂછી શકાય છે એવી છે ઓકે ચલો નેક્સ્ટ પ્રશ્ન ખાલી જગ્યાએ તેમની માતા ચલો ભાઈ મેણલલા દેવીના આગ્રહથી સોમનાથનો યાત્રાવેરો રદ કર્યો હતો ચલો સોમનાથનો યાત્રાવેરો કોને રદ કર્યો હતો મુળરાજ પહેલો ભીમદેવ પહેલો સિદ્ધરાજ જયસિંહ કે કુમારપાળ કોના દ્વારા આ સોમનાથનો યાત્રાવેરો જે ખરો એ યાત્રાવેરો રદ કરવામાં આવેલો છે

કર્ણદેવ સોલંકી જે ખરા એ મૃત્યુ પામેલા હતા અને ત્રણ વર્ષનું નાનું બાળક જે ખરું એ ગાદી ન સંભાળી શકે એટલે એમના વતી એમના મમ્મીશ્રી એટલે દેવી જે ખરા એ ગાદી સંભાળે છે હવે એ પણ એક એ જે પહોંચી જાય સિદ્ધરાજ જયસિંહ મોટા થઈ જાય ક્લિયર મોટા થઈ જાય એટલે મમ્મીને કહેવાય મમ્મી તમે થઈ ગયા સિનિયર સિટીઝન હવે તમે ક્યાંક ફરવા જાઓ અને ત્યારે ફરવાલાયક સ્થળ આપણું એ સમયમાં એટલે આપણા માટે એક આપણું યાત્રાધામ એવું સોમનાથ અને આ સોમનાથમાં જ્યારે ફરવા જતા હોય છે ત્યારે સાધુ સંતો રસ્તામાં રડતી હાલતમાં જોવા મળે એટલે સાધુ સંતો એમ કે કેમ રડો છો તમે દેવી દ્વારા પૂછવા મળે કે અમારે ભગવાને શિવના દર્શન કરવા છે પરંતુ આ શાસકની અંદર આ શાસનમાં મારે યાત્રા વેરો આપવા પડે છે અને અમે આ ફકીર માણસો સંત માણસો અમારી જોડે કંઈ હોય નહીં મીનારદેવી એમનું દુઃખ દેખાતું નથી એ પોતાનો ઘરે પાછા આવીને સિદ્ધરાજ જયસિંહના કહેવાથી બરાબર સિદ્ધરાજ જયસિંહને કહે છે કે ભાઈ આ યાત્રા વેરો તમે માફ કરો એવું કહેવામાં આવે છે કે જે તે સમયે પંચાણું લાખ રૂપિયા આવક કરી આપતું હતું આ યાત્રા વેરો બરાબર અને આ જે યાત્રા વેરો રદ કરવામાં આવે છે અને એના જ કારણે જૂનાગઢનું રજવાડું જે ખરું જૂનાગઢના રાવંશના રાજાઓ જે ખરા એ રાવંશના રાજાઓના સોલંકી વંશના રાજાઓ જે ખરા એમના વચ્ચે વેર બંધાય છે કારણ કે પૈસા આવતા બંધ થઈ જાય છે જૂનાગઢની રાવંશની સરકાર જે ખરી બરાબર આપણે એ બધાને ઓળખીએ છીએ રાના ઓઘડને એ બધામાં ક્લિયર તો એ પૈસા આવતા બંધ થઈ જાય એના જ કારણે આપણે પાછળના ઇતિહાસમાં પણ એવું જોઈએ છે કે રાખ હેંગાર જે ખરો રાખ હેંગાર પાટણનો દરવાજો તોડવા માટે જાય અને ત્યાંથી રાણક દેવી જે ખરા એમને ઉપાડીને લેતા આવે ક્લિયર તો આ બધી પ્રકારની એક લોકો જે ખરી જોડાયેલી છે આપણે યાદ રાખવા પૂરતું આને યાદ રાખવું જ આપણે એક્ઝામ ઓરિયન્ટેડ યાદ રાખીશું કે મયણ અલ્લા દેવી કોના

બસ ઉપડવાના સમય સુધી કયા નંબરની સીટો ધારાસભ્ય અને સંસદ સભ્ય માટે ખાલી રાખવાની હોય છે મીન્સ ધારાસભ્ય અને સંસદ સભ્ય માટે કઈ અનામત સીટો છે એક અને બે નવ અને દસ અગિયાર અને બાર અને પાંચ અને છ ચલો ભાવેશભાઈ આપણી વચ્ચે છે અને રોજ એસટીમાં ફરે છે અને એમની જવાબદારી છે તો ભાવેશભાઈ તમે પણ કમેન્ટ કરી શકો છો કે ભાઈ બસ ઉપડવાના સમય સુધી કયા નંબરની સીટો ધારાસભ્યશ્રી અને સંસદ સભ્યશ્રી માટે ખાલી રાખવાની જોગવાઈ છે તો એના માટે અનામત સીટો છે એસટીની ની અંદર વિધાનસભામાં તો અનામત છે જ આપણે ને બધું પણ પણ આપણી અનામત સીટો છે ચલો ફટાફટનો જવાબ આવે એટલે આપણે જવાબ આપી દઈએ ચલો ઘણા બધા વિદ્યાર્થીઓએ જવાબ આપ્યો છે કે સાહેબ સી રાખો હા તમે કહો છો એટલે રાખી દઈએ ભાવેશભાઈ ભાવેશભાઈનો જવાબ બાકી છે હજુ ચલો ભાવેશભાઈ જવાબ આવે ત્યાં સુધી હું પણ આપી દઉં છું તમે બધાએ જે જવાબ આપ્યો છે એ જવાબ તરફ મિત્રો આપણે આગળ વધવાનું જ છે અગિયાર અને બાર નંબરની જે સીટ છે એ ધારાસભ્યશ્રી અને સંસદ સભ્ય માટે અને એમના સહાયકો પણ જોડે હોય તો એમને પણ ફ્રી મુસાફરી મળે છે તો મિત્રો યાદ રાખજો ધારાસભ્યના સહાયકો એના પીએનએ પણ એમની સાથે હોય ને તો ફ્રી મુસાફરી એસટી ના નિયમ પ્રમાણે મળે છે ઓકે ભાવેશભાઈ જમવા નથી ગયા આપી આપ એમનો જવાબ આવી ગયો જોઈ લો તમારું ઉપર ઓકે ભાવેશભાઈ જમે નહીં પહેલાં જવાબ આપશે ઓકે એ આઠ વાગે આપણું લેક્ચર પડે લે જમશે શાંતિથી ઓકે એમને પણ મજા આવે છે લેક્ચરમાં ઓકે અને તમને બધાને માહિતી આપવા માટે ભાવેશભાઈ અહીં આવ્યા છે ઓકે અને એમને રૂબરૂમાં પણ લાવવાના છે આપણે હવે એ ખાલી મંજૂરી આપે એ દિવસની રાહ જોઈ રહ્યા છીએ આપણે ઓકે તો અહીંયા મિત્રો સીટ નંબર અગિયાર અને બારનો આ અને બસ ઉપડે ત્યાં સુધી ખાલી રાખવાની જોગવાઈ છે પણ ઓફિસિયલી આ બધું થતું નથી કારણ કે સાહેબ આવતા નથી હા પણ મેં એવા પણ ગુજરાતમાં જોયા છે કે જે એસટીનો ઉપયોગ કરતા હોય એમાં ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય છે કડીના કરસન કાકાથી ઓળખાય છે તેઓ બસમાં જ મુસાફરી કરતા હોય છે અને હમણાં જ આપણા વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવી સાહેબે એમને તો બ્રાન્ડ એમ્બેસેડર કીધા છે એસટીના ઓકે પછી હા હવે તો સીટ પણ એમની ઓનલાઈન બુકિંગ થાય છે ભાઈ સરસ તો એમના માટે સારી એવી જોગવાઈ એસટીએ કર્યું છે અને ધારાસભ્યો ફરે છે ઘણા એવા છે મેં જીગ્નેશ મેવાણીના પણ ફોટા જોયા છે જે કોંગ્રેસમાં છે તો એવા સારા ધારાસભ્યશ્રીઓ જે એસટીનો પણ ઉપયોગ કરે છે હા તો હવે મિત્રો આ બાબત ખાસ ધ્યાનમાં રાખજો ચલો મિત્રો સ્વતંત્ર સેનાની માટે કઈ સીટ અનામત હોય છે

આપણો પ્રશ્ન એવો છે રાણક દેવીના સંદર્ભમાં ખૂબ સરસ એક અને બે સીટો સ્વતંત્ર સેનાની માટે અને ગુજરાતમાં ધારાસભ્યનો પગાર એક ભાઈ પૂછી રહ્યા છે તો અત્યારે એક લાખ છવ્વીસ હજાર રૂપિયા પગાર છે આપણા ધારાસભ્ય શ્રીનો તમારાથી ફક્ત લાખ રૂપિયા જ વધારે છવ્વીસ તો તમને મળવાનું ચલો બરાબર સો ટકા ભાઈ વઢવાણ જે કહી રહ્યા છે બધા જ સાચા વઢવાણ ખાતે આપણને જોવા મળે છે આ એવું કહેવામાં છે કે સાથે પરણેલા હતા જ્યારે આપણે આગળની સ્ટોરી જે મેં તમને હાલ શરૂઆતમાં કહેતો હતો કે ભાઈ પાટણનો દરવાજો તોડવા માટે રાખ હેંગાર જે ખરા જાય છે ત્યાંથી રાણક દેવીને લેતા આવે અને એવું કહેવાય છે કે આશરે બાર વર્ષ સુધી આ બાર વર્ષ સુધી પોતે સાથે રહે છે બંને જણા બરોબર અને બંને જણા લગ્ન કરે છે પતિ પત્નીના સંબંધમાં બંધાય છે લાગણીના એટલા અતૂટ સંબંધો થઈ જાય છે એમની જોડે કે જ્યારે સિદ્ધરાજ જયસિંહ જે ખરા એ સિદ્ધરાજ જયસિંહ ઉપરકોટનો કિલ્લો જીતવા આવે વિદ્યાર્થી મિત્રો કયો ઉપરકોટનો કિલ્લો અને આ ઉપરકોટનો કિલ્લો જ્યારે જીતવા આવે છે ત્યારે બાર વર્ષ સુધી ત્યાં ડેરા લે પણ કંઈ કરી શકતા નથી એટલો મજબૂત કિલ્લો બનાવેલો હોય છે અને આખરે સિદ્ધરાજ જયસિંહ જે ખરા એ રાખ ખેંગાર જે ખરા એ રાખ હેંગારના બે ભાણેજ હોય છે એમનું નામ હોય છે દેસળ અને વિસળ આ દેસડ અને વિસડ આ બંનેના લાંચ આપી ફોડી નાખે એમ કરી અને ઉપરકોટનો કિલ્લો જીતે અને ઉપરકોટનો કિલ્લો જીતે અને રાખેંગારને મારી નાખવામાં આવે અને ત્યારે રાણકદેવી જે ખરાય રાણકદેવી જૂનાગઢ પર્વતના શ્રાપ આપ કે તું આવડો મોટો અડીખમ શું ઊભો છે તારા રાજા જે ખરાય મરી જાય છે અને એમના શ્રાપના કારણે જૂનાગઢ પર્વત ધડાધડ પડવાની શરૂઆત કરે અને ત્યારે અહેસાસ થાય રાણક દેવીને કે ભાઈ આના કારણે તો મારી નિર્દોષ પ્રજા પણ આ પથ્થર નીચે દટાઈ જશે એટલે એમનો શ્રાપ જે ખરો એ પાછો લે એટલે અત્યારે હાલ પણ આપણને અમુક પથ્થર હમણાં પડશે હમણાં પડશે એવા લાગે પરંતુ ત્યાં ને ત્યાં સ્થગિત છે એ રાણક દેવીના શ્રાપના કારણે અને સિદ્ધરાજ જયસિંહ ત્યાંથી રાણક દેવીને લઈને આવે તો ખરા પરંતુ બંને પતિ પત્ની પ્રેમમાં ગળા ડૂબ હતા એટલે વઢવાણ જે ખરી એ વઢવાણ ખાતે વઢવાણ ભોગાવ નદીની અંદર પોતે સતી થાય અને ત્યાં સિદ્ધરાજ જયસિંહ દ્વારા રાણક દેવીનું મંદિર જે ખરું એ બંધાવવામાં આવેલું છે વિદ્યાર્થી મિત્રો તો આપણે એને પણ યાદ રાખીશું કોઈક વખત જુનાગઢ જાઓ તો એ બાજુ એમની સ્ટોરીમાં છે કે માપડ મારા એ આધાર તને ચોસલા કોણે ચઢાવશે ગયા એ ચઢાવટ હાર બરાબર તો આવું એક સોંગ પણ લખેલું છે કે તું જે આ પડી રહ્યો છે તારા ચોસલા પાસા કોણ મૂકશે પથ્થર ક્લિયર ચલો તો આગળ વધી બસ ઉપડ્યા પછી રૂટમાં આવતા નિયત બસ સ્ટેશન ઉપરથી કેટલા ટકા મુસાફરો ઓવરલોડ તરીકે લઈ શકાય આપણો રોડ એન્ડ પણ આ બાબત હોય છે તો મિત્રો બસ ઉપડ્યા પછી રૂટમાં આવતા નિયત બસ સ્ટેશન ઉપરથી કેટલા મુસાફરો ઓવરલોડ તરીકે લઈ શકાય પચીસ ટકા દસ ટકા પંદર ટકા કે વીસ ટકા ચલો ફટાફટ કમેન્ટ કરી શકો છો આ જવાબ આવી જાય પછી એક પ્રશ્ન તમને આને લગતો બીજો હું પૂછીશ પચીસ ઘણા બધા કહી રહ્યા છે સાહેબ એ તરફ આગળ વધી રહ્યા છે હા તો આપણે તો સાહેબ લોકશાહી લોકશાહી રહેવાનું છે હા અને લોકોને તો આપણે ગણકાર ગણકારવા જ પડે એ તો ના ગણકારે તો તકલીફો પડ્યા દેશમાં તો ચલો ભાઈ પચીસ વિદ્યાર્થીઓ કઈ રહ્યા છે

કઈ સેવામાં જોડાયેલા લોકો ઓવરલોડ હોય તો પણ એને લઈ શકાય છે આના વિશે તમે ક્યાંક વાંચ્યું હોય તો કોને લઈ શકાય ઓવરલોડ હોય છતાં પણ બસ એમાં શું નિયમ કે છે આપણો ફટાફટ જવાબ તમારે આપવાનો છે આમ તો તમે એસટી ને વધારે ઓવરલોડ જોઈએ છે પણ હા નર્સ પોલીસ અધિકારી આ બધાને છતાં પણ ઓવરલોડ હોય છતાં પણ એને લઈ શકીએ છીએ પોલીસ નર્સ ડોક્ટર જાહેર સેવામાં જે જોડાયેલા છે એમને આપણે બસ ઓવરલોડ હોય મિત્રો છતાં પણ લઈ શકાય છે આ બાબત પણ પૂછી શકાય એવી છે એટલે આ બાબત ખાસ ધ્યાન રાખજો ઓકે ચલો મિત્રો હવે આગળ વધીએ છીએ

ઘણા બધા પ્રશ્નો લેવા છે આપણે આગળ વધતા રહીશું બરોબર બાપા જે ખરા એ આદિવાસી કમ્યુનિટી જે ખરા એમના માટે ઘણા બધા કામ કરેલા છે તો પંચમહાલ સેવા મંડળની સ્થાપના દ્વારા તમે જે જવાબ આપી રહ્યા છો સી એ સો ટકા સાચું છે ભાઈ ક્લિયર ત્યાંથી આગળ વધીએ ટ્વેન્ટી સેવનમાં કયો ટેક્સ મુસાફરો પાસેથી ટિકિટ સાથે જ વસૂલ કરવામાં આવે છે ભાવેશભાઈ પાસેથી જવાબ લેશું સિટી ટેક્સ વેલ્યુએટેડ ટેક્સ ટોલ ટેક્સ કે કોઈ પણ નહીં મિત્રો મુસાફર પાસેથી ટિકિટ સાથે જ વસૂલ કરવામાં આવે છે કયો ટેક્સ ફટાફટ તમે કમેન્ટની અંદર જણાવી શકો છો આ વિકલ્પમાં સિટી ટેક્સ વેલ્યુએટેડ ટેક્સ ટોલ ટેક્સ કે કોઈ પણ નહીં હા ભાઈ નવું મેરિટ લિસ્ટ ડ્રાઈવરનું આવી ગયું છે જે મિત્રો પાછળથી જોડાયા છે ચલો ઘણા બધા વિદ્યાર્થીઓ કહી રહ્યા છે કે સાહેબ સી જવાબ રાખો હા તો તમે કહેતા હોય એમાં આપણી ના હતી જ નથી તો અહીંયા મિત્રો જે ટોલ ટેક્સ છે એ ટિકિટ સાથે જ વસૂલ કરવામાં આવે છે ઓકે મિત્રો આ બાબત ખાસ ધ્યાન રાખજો અને સાંભળો ટોલ ટેક્સ આવે ને એ પહેલા કંડક્ટર ઊભા થઈને ડ્રાઈવરને પૈસા આપતા હોય અને ડ્રાઈવર પછી એ પછી પહોંચ આપે એની ટિકિટ પછી કંડક્ટર ફાડીને વસૂલ કરી નાખે એમાંથી ઓકે તો અહીંયા મિત્રો મુસાફર પાસેથી ટિકિટની અંદર ટોલ ટેક્સ વસૂલ કરવામાં આવે છે અને હવે સાંભળી લો હવે તો ટોલ ટેક્સ ઉપર તમને બધાને ખ્યાલ છે ટોલ ટેક્સ ઉપર હવે તો શું થઈ ગયું છે પૈસા આપવાના ડ્રાઈવરે હવે નથી આપવાના કેમ ફાસ્ટેગ આવી ગયું છે હવે તો ઓકે એટલે હવે આ ઝંઝટ ગઈ ઓકે તો આ બધું ખાસ રાખજો હા ઇંગ્લિશ મેથ્સ રીઝનિંગ એના ફેકલ્ટી પણ આવશે એના વિષય નિષ્ણાત આવશે અને તમને એનો પણ લાભ મળશે હા ઓકે અત્યારે ફાસ્ટેગ આવી ગયું છે એટલે હવે બધી ઝંઝટ ગઈ છે મિત્રો બાકી પહેલા તો કંડક્ટર ઉભા થાય ડ્રાઈવરને પૈસા આપે અને પછી ટોલ ટેક્સ આપણે ભરીએ પછી બસ જાય ઓકે પણ હવે તો બધી ઝંઝટ તમને બધાને ખ્યાલ છે છે આવી એટલે બધું ગયું ચલો મિત્રો હવે આગળ થોડા જે સાહેબ વધારે પ્રશ્નો થાય એવી આપણી ગણતરી છે મેક્સિમમ ચલો મહારાણી વિક્ટોરિયાએ કયા રાજવીને ફરહંદે ખાસ દોલતિયા ઇંગ્લિશ આવું જે ઇલ્કાબ જે ખરો એ આપેલો હતો સયાજીરાવ ત્રીજાને મલ્હારરાવને ખાંડેકરાવને કે દામાજી રાવ ચલો ફટાફટ દરેકના આપણે શરૂઆતમાં જ વાત કરી હતી કે ભાઈ દરેકના જે નિષ્ણાંત ફેકલ્ટી છે એમના દરેકના વિડીયો આપ સર્વે વિદ્યાર્થી મિત્રોને મળતા રહેશે વન બાય વન બરાબર જે કોઈ પણ આપણા સિલેબસમાં આવે છે એ રિઝનિંગ હોય એ મેથ્સ હોય એ કમ્પ્યુટર છે એ વિજ્ઞાન છે જે કોઈ પણ આવે છે એના આપણે સાથે સાથે સરની સાથે અન્ય નિષ્ણાંત ફેકલ્ટી જે ખરાય આવતા રહેશે

જે હોલ્ટ થતી હોય છે ગામડાની અંદર બસો યા ડેપો બહાર જે ડેપો હોલ્ટ થાય એના માટે સફાઈ માટે કંડક્ટર સામાથી ખર્ચ કરી શકે પોતાના ખર્ચમાંથી એસટીના ખર્ચમાંથી આવકમાંથી કંઈક પણ નહીં ચલો રાત્રિ મુકામની બસો ઘણા બધા ગામડાઓમાં રાત્રે હોલ્ટ થાય છે આપણી એસટી પછી સવારે બસ ગામડામાંથી ઉપડે તો એ બસની સફાઈ માટે કન્ડક્ટર સામાથી ખર્ચ કરી શકે છે પોતાના ખર્ચમાંથી માંથી એસટી ના ખર્ચમાંથી આવકમાંથી કે પણ ઘણા બધા વિદ્યાર્થીઓ જવાબ આપી રહ્યા છે પોતાના ખર્ચમાંથી અમુક કે છે અમુક એસટી ના ખર્ચ કે અમુક આવકમાંથી રાખે પોતાના ખર્ચે કરાવે તો તકલીફ પડે ને એને તો હમ તો નાઇટ હોલ્ટ જે ગાડીઓ જતી હોય તો કોઈ જાય જ નહીં જ નહીં લાગતો નથી પછી એસટી ના ખર્ચે જાય તો પાછું પછી આવકમાંથી કરાવે તો ઠીક વાત છે તો અહીંયા મિત્રો સી છે એસટી ખર્ચો ત્યારે કે લેવા પેલા આવક માંથી કરાવી દે પછી મોકલે એસટી ને ઓકે તો અહિયાં મિત્રો જે રાત્રિ મુકામ જે નાઇટ હોલ્ટ ગાડીઓ થાય છે આપણી ગામડાઓની અંદર ઘણી બધી બસો જઈ થાય છે હા ઉત્તર ગુજરાતમાં જ્યારે પાટીદાર અનામત આંદોલન થયું ત્યારે મિત્રો જે નાઇટ હોલ્ટ ગાડીઓ થતી હતી એ તમને બધાને ખ્યાલ હોય કે ભાઈ ગાડીઓ સળગાવી દેવાની ઘટનાઓ ગુજરાતમાં આંદોલન વખતે તો બહુ થાય છે એટલે પાછી બોલાવી લેવામાં આવતી ડેપોમાં એટલે નાઇટ હોલ્ટ ગાડીઓ બહુ ઓછી થઈ ગઈ પછી તો પણ હજુ ચાલે જ છે ઘણા બધા ગામડાઓની અંદર ઓકે એક ગામડાની અંદર મેં બસ ચાલુ કરાવી હતી લગભગ પાંચ સાત વર્ષ પહેલાં અને આઝાદી વખતની એક પણ બસ ચાલતી નથી તો પહેલો જ દિવસ હતો સાહેબે ગાડી ચાલુ કરી હતી અહીં આપણું સયાજીનગર ગામ છે માણસાથી આગળ કુકરવાડાથી આગળ છે ગામ બરોબર ત્યાં સાહેબ પહેલીવાર ગાડી ગઈ અને હું ગયો ગામમાં તો રાત્રે દિવાળી જેવો માહોલ ગામના લોકો અગિયાર વાગે રાહ જોઈ રહ્યા હતા બસ આવશે આજે ગામમાં હા હા અને પછી બધાને બેસાડે એમ કીધું સ્ટેન્ડ સુધી બેસાડો ગામવાળાને અને મૂકો ગાડી તો આવા લોકો જે ગામડાના લોકો બસ માટે આ પાંચ સાત વર્ષ પહેલાની વાત છે ઓકે તો આવા પણ લોકો છે જે બસ માટે ગામમાં બસ આવે માટે ઉત્સુક છે અને મેં નાઇટ હોલ્ડે ગામની અંદર કર્યું હતું તો આવા ગુજરાતની અંદર ગામડાઓ છે કે જેના લોકો હજુ પણ સારો એસટી નો ઉપયોગ કરે છે હા સયાજીનગર ગામ છે ઓકે ચલો એની બે ત્રણ ગાડીઓ પછી મેં ચાલુ કરાવી છે એ ગામડામાં એક પણ ગાડી ચાલતી નહોતી ઓકે ચલો હવે આગળ ચલો ચિરોડી એટલે કે જીપ્સમનું અણુસૂત્ર જણાવો વિજ્ઞાન ચાલુ થયું છે હવે તો તમારા માટે ચલો નવો વિષય આવ્યો છે થોડા ઘણા મરજી પ્રશ્નોપણે લાવતા રહીશું એનએ ટુ સીઓ થ્રી સીએસઓ ફોર ઇન્ટુ ટુ એચ ટુઓ બી એસઓ ફોર ઇન્ટુ ટુ એચ ટુ ઓ કે એનએસીએલ ઇન્ટુ ટુ એચ ટુ ઓ ચલો ચિરોડી અથવા જીપસમ નું અણુસૂત્ર જણાવો ઓકે ચાલો ચાલો સરસ સરસ વિદ્યાર્થી મિત્રો સીએ એસઓ ફોર ઇન્ટુ ટુ એચ ટુ જે કઈ પણ વિદ્યાર્થી મિત્રો જોડાયેલા છો બરોબર આ જીપ્સમ અથવા ચિરોડી મળી ક્યાંથી આવે છે ભાઈ જિપ્સમ અથવા ચિરોડી નામે ખનીજ જે ખરું એ કયા જિલ્લામાંથી મળી આવે છે જિલ્લાનું નામ જણાવશો ચલો એના સિવાય આગળના સેશનમાં પણ મેં તમને પૂછ્યું હતું ગ્રેફાઈટ ક્યાંથી મળી આવે છે ગ્રેફાઇટ નામે ખનીજ ક્યાંથી મળી આવે છે મેંગેનીઝ નામે ખનીજ ક્યાંથી મળી આવે છે વુલેસ્ટોનાઇટ નામે ખનીજ ક્યાંથી મળી આવે છે આ બધાના પણ ફટાફટ ચાલો જવાબ આપશો ચિરોડી અથવા જિપ્સમનું અણુસૂત્ર સી એસ ઓ ફોર ઇન્ટુ ટુ એચ ટુ એ કયા જિલ્લામાંથી મળે છે એના બાદ ગ્રેફાઇટ મેંગીનીઝ અને બેન્ટોનાઇટ સોરી વુલેસ્ટોનાઇટ તો આ ચિરોડી અથવા જિપ્સમ જે ખરું એ આપણે યાદ રાખીશું વિદ્યાર્થી મિત્રો જામનગર ની જે સરહદ જે ખરી આપણે બરડા ડુંગરવાળી સરહદ ગણી શકીએ છીએ દ્વારકા પોરબંદરનો જે પટ્ટો ખરો ત્યાંથી આપણને મળી આવે છે નાના મોટા પ્રમાણમાં ગ્રેફાઇટ અને જે ખરું એ શિવરાજપુરની ખાણમાંથી મળી આવે વિદ્યાર્થી મિત્રો પંચમહાલ જિલ્લામાં ગ્રેફાઇટ જે ખરું એ જાંબુઘોડા મળી આવે છે અને બુલેસ્ટો જે ખરું એ આપણને બનાસકાંઠા જિલ્લામાંથી મળી આવે છે વિદ્યાર્થી મિત્રો તો આવા ખનીજ ઓરિએન્ટેડ પ્રશ્નો જે ખરા એ પણ ક્યાંક પૂછાઈ શકે છે કે કયા જિલ્લામાંથી કયું ખનીજ જે ખરું એમ મળી આવે છે બરોબર જામનગર દેવભૂમિ દ્વારકા પોરબંદરનો એટલો જે પટ્ટો છે એમાંથી આપણને આમ મળી આવે છે ઓકે ક્લિયર સરસ સરસ વિદ્યાર્થી મિત્રો ચલો મિત્રો અહીંયા એન માટે ફાઉન્ડેશન બેચની શરૂઆત જ્ઞાન લાઈવમાં થઈ છે જે આઠ એક એટલે કે આઠ જાન્યુઆરી બે હજાર ચોવીસથી છ ત્રીસથી રાત્રે આઠ ત્રીસ આ બેચ ચાલશે જેમાં અમારા જે અનુભવી તજજ્ઞ છે મહેશ સાહેબ છે તરલ સાહેબ છે ચેતન સાહેબ છે અને અન્ય જે અમારી ફેકલ્ટી ટીમ છે એ બધાનો લાભ મિત્રો તમને મળવાનો છે તો આજે જ મિત્રો એમાં જોઈન થઈ શકો છો ફક્ત એક હજાર નવસો નવ્વાણ બે હજાર રૂપિયા છે ઓકે આ પ્રાઇસ સાત એક બે હજાર ચોવીસ સુધીની છે પછી વધી જશે એનસીઆરટી બેચ તો મિત્રો ડેમોમાં તમે ડેમો જોવો હોય તો જોઈ શકો છો અને જોડાવું હોય તો અમારી ટીમનો સંપર્ક કરી શકો છો મિત્રો સાદે ઓનલાઈન ઘણી બધી બેચો ચાલે છે આપણી લાઈવમાં એમાં આપણું જીએસઆરટીસીની ડ્રાઈવરની કન્ડક્ટરની કંડક્ટર માટે તો ધ્યાન રાખજો મેરિટ લિસ્ટ આવે ને ફરીથી બેચ આવવાની છે એટલે રાહ જોજો જ્ઞાન લાઈવ તમારા માટે સારી બેચ ફરીથી કંડક્ટર માટે લઈને આવશે ઓકે બાકી જે નવી પરીક્ષા પદ્ધતિ એના માટે પણ પ્રિલિમ માટે પ્રિલિમ પ્લસ મેન્સ માટે બેચો શરૂ થઈ ગઈ છે અને ગણિત થવાની છે તો તમે જોઈન થઈ શકો છો કોઈ માહિતી જોઈએ છે તો અમારી ટીમનો સંપર્ક કરી શકો છો ઓકે ચલો મિત્રો નેક્સ્ટ આગળ વધીએ છીએ

ચલો ઘણા બધા વિદ્યાર્થીઓ જવાબ આપી રહ્યા છે ચાલુ કરવા માટે ઓન આપણે સ્વિચ દબાવશું ઓકે ચલો ભાડાપત્રક કાઢવા માટે શું દબાવવાનું છે ભાવેશભાઈ અમારા વિદ્યાર્થીઓને માહિતી આપજો ને આપણું જે રૂટ કાર્ડ છે એટલે કે ભાડાપત્રક જે છે એના માટે કઈ કી દબાવવાની હોય તો ભાડાપત્રક નીકળશે એસટીમાં અને ભાડાપત્રકમાં શું હોય તો ભાડું કિલોમીટર સ્ટેજ બધી માહિતી ભાડાપત્રક હોય છે તો ભાડાપત્રક માટે કઈ કી આવે છે ભાવેશભાઈ ચલો ભાવેશભાઈનો જવાબ તમે કમેન્ટમાં જોજો પછી હું તમને જવાબ આપી દઈશ ઓકે ત્યાં સુધી આપણે નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધીએ જેથી વધુમાં વધુ પ્રશ્નો તમને આપણે શીખવાડી શકીએ ચલો સરહદના ગાંધી તરીકે કોને ઓળખવામાં આવે છે સૈયદ અહમદ ખાન

નજીકના ડેપોમાં મિત્રો રસ્તામાં બસ બ્રેકડાઉન પડે તો નજીકના ડેપોમાં જાણ કરવાની જવાબદારી કોની છે કંડક્ટરની મુસાફરની ડ્રાઈવરને કે ઉપરનામાંથી કોઈ પણ જઈને જાણ કરી શક ચલો રસ્તામાં બસ બ્રેકડાઉન પડે તો ડેપોમાં જાણ કરવાની જવાબદારી કોની હોય છે નજીકના ડેપોમાં પણ જવું પડે પાછું કયા જગ્યાએ અમારી બસ બ્રેકડાઉન પડી છે મદદ કરો

તો હવે મિત્રો સાચો જવાબ છે શ્રીએ જ્યારે ગાડી બ્રેકડાઉન પડે છે ત્યારે મિત્રો એ જાણ કરવાની હોય છે નજીકના ડેપોની અંદર નજીકના ડેપોની અંદર અને પોતાના ડેપોની અંદર પણ એ ફોન કરીને કહી શકે આવું થયું છે ઓકે તો મિત્રો ખાસ એટલે ડ્રાઈવર ત્યાં બસમાં રહેશે અને કંડક્ટર બીજી બસમાં બેસીને નજીકના ડેપોમાં જઈને રિપોર્ટ લખાવશે કે ભાઈ અમારી ગાડી અહીંયા બ્રેકડાઉન પડી છે આવી પ્રોસેસ પહેલાં હતી હવે તો ફોન મોબાઈલને બધું સારું એવું થઈ ગયું છે એટલે ઝડપથી પહેલાં પણ બધા કરી નાખતા હોય છે ઓકે આ કામ ઝડપી પતી ગયું છે હવે ચલો મિત્રો હા ભાડાપત્રકમાં બે જે ગામડાં છે એના અંદર સ્ટેજ વડે મપાય છે હા ચલો ભાઈ ભાવેશભાઈ કીધું છે રૂટનું બટન દબાવીને તેમાં પ્રિન્ટ સિલેક્ટ કરવાનું રૂટ બે ભાવેશભાઈ મેં સાંભળ્યું છે રૂટ કરીને બે દબાવવાનું એ ભાડાપત્રક નીકળે ઓકે ચલો ભાવેશભાઈ આપણને જવાબ આપ્યો છે ઓકે ચલો મિત્રો હવે આગળ વધીએ શ્વેત ક્રાંતિ શેના સાથે સંકળાયેલી છે ક્ષણ બટાટા દૂધ કે મચ્છે ચલો ફટાફટ શ્વેત ક્રાંતિ શેના સાથે સંકળાયેલી છે વિદ્યાર્થી મિત્રો શ્વેત ક્રાંતિ શેના સાથે સંકળાયેલી છે વિદ્યાર્થી મિત્રો આપણે એને યાદ રાખીશું એક સ્ટેજ બરાબર છ કિલોમીટર એવું કોઈ લખીને આવે છે ભાઈ બરોબર શોખ ભાઈ એક સાચી સ્ટેજ એટલે છ કિલોમીટર થાય ઓકે ચલો ચલો સરસ 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 વિદ્યાર્થી મિત્રો દૂધ સાથે સંકળાયેલી છે ભાઈ શ્વેત ક્રાંતિ જે ખરી બરોબર વ્હાઇટ રિવોલ્યુશન આપણે જેને કહીએ છીએ એ દૂધ સાથે સંકળાયેલી છે ક્ષણ સાથે જે સંકળાયેલી હોય એને ગોલ્ડન ફાઈબર ક્રાંતિ કહેવામાં આવે ભાઈ ગોલ્ડન ફાઈબર ક્રાંતિ

અથવા એને નીલી ક્રાંતિ તરીકે પણ ઓળખીએ છે ભાઈ તો આમાંથી કોઈ પણ એકાદી ક્રાંતિ જે ખરી છે એને લગતી છે એ વિદ્યાર્થી મિત્રો પૂછાઈ શકે છે ક્લિયર હા જી સો ટકા ભાઈ જનક તરીકે જે લોકો નામ આપી રહ્યા છો વર્ગીસ કુરિયન બધા સાચા ભાઈ વર્ગીસ કુરિયન જે ખરા એ એમના સાથે સંકળાયેલા છે ને દૂધ દિવસ ચલો ફટાફટ જણાવશો વિદ્યાર્થી મિત્રો દૂધ દિવસ તરીકે આપણે ભારતની વાત કરીએ વિશ્વ દૂધ વાત નથી કરતો એટલે કે આપણે જેને બંધારણી દિવસ જેને કાયદા દિવસ તરીકે ઉજવીએ છીએ છવ્વીસ નવેમ્બર ને આપણે દૂધ દિવસ તરીકે ઉજવીએ છવીસ નવેમ્બર છવીસ અગિયાર છવ્વીસ અગિયાર સાથે ઘણી બધી વસ્તુ સાહેબ

ચલો મિત્રો ફટાફટ જવાબ આપી દેજો કે ભાઈ ઇટીએમમાંથી ટિકિટ કાઢતી વખતે કાગળનો કયો ખૂણો પકડવાનો છે એટલે ટિકિટ ફાટી ના જાય ઈ ટીએમ મશીનમાં ચલો ભાઈ આપણને અમારા ટીમમાંથી જવાબ આપી રહ્યા છે ઉપરનો એમ કહી રહ્યા છે તો એ કહે છે એટલે આપણે એમને ના નહીં પડતા કારણ કે આમાં રોજ એમની સાથે બેસવાનું ખોટો વિવાદ કરવા તો ઉપરનો જે ભાગ છે ત્યાંથી ટિકિટને આપણે ફાડવાની છે જ્યાંથી ટિકિટ ફાટી ન જાય ઓકે ચલો ટિકિટ ફાટી જાય ભૂલથી તો ટિકિટ છપાય નહીં અંદર મશીનમાં એન્ટ્રી થઈ જાય અને છપાય નહીં તો શું કરશો તમે તમારી કન્ડક્ટરની ફરજ તરીકે તમે શું કામ કરશો હવે અંદર એન્ટ્રી તો પડી ગઈ છે પણ ક્યાંક ટિકિટમાં કોઈ ઇસ્યુ તો નીકળ્યું નહીં અથવા અડધું ફાટી ગયું તો શું કરશો તમે જગ્યાએ ચલો કમેન્ટ કરી શકો છો તમારો જવાબ ત્યાં સુધી આપણે આગળનો પ્રશ્ન જોઈ લઈએ ચલો ગલ્ફ ઓફ ખંભાત ડેવલપમેન્ટ પ્રોજેક્ટ તરીકે કઈ યોજના ઓળખાય છે મારુતિ નંદન જળ યોજના કલ્પસર યોજના કે મંદોદરી યોજના ચલો ફટાફટ વિદ્યાર્થી મિત્રો જવાબ આપશો ચલો 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 જલ્દી મેક આ રીતે કઈક આપણો ખંભાતનો નો અખાત છે ભાઈ ચલો સરસ સરસ ચલો સો ટકા ભાઈ કલ્પસર યોજના જે ખરી કે જેને આપણે ગલ્ફ ઓફ ખંભાત ડેવલપમેન્ટ પ્રોજેક્ટ તરીકે ઓળખતા હોઈએ છીએ વિદ્યાર્થી મિત્રો ખંભાતનો અખાત અહીંયા જે યોજના જે ખરી એ શું છે તો કે ભાઈ અહીંયા આવેલું છે આપણા માટે ભાવનગર જિલ્લો અહીંયા આપણા માટે આવેલો છે ભરૂચ જિલ્લો આ ભાવનગર જિલ્લાનું અહીંયાનું મુકામ એટલે ઘોઘા અને ભરૂચ જિલ્લાનું હાંસોટ આ ભાવનગરના ઘોઘાથી લઈ આ ભરૂચ જિલ્લાના હાંસોટ સુધી અહીંયા એક બંધ બનાવી દેવામાં આવશે જેના કારણે અહીંયાથી આવતી બધી નદીઓનું જે પાણી જે ખરું જે પીવાલાયક પાણી છે જે ખેતી લાયક પાણી છે એનું એક મીઠા પાણીનું એક મસ્ત એવું જળાશય જે ખરું એ જળાશય બની જશે જેને આપણે કલ્પસર યોજના તરીકે ઓળખીએ છીએ ક્લિયર જેને આપણે કલ્પસર યોજના તરીકે ઓળખીએ છીએ દ્વારા આ યોજનાની કલ્પના કરવામાં આવેલી હતી અને આ યોજના ભવિષ્યમાં બનશે પણ ખરા જેના કારણે અહિયાં થી લઈને અહિયાં સુધીનો જે ત્રણસો ને પચાસ કિલોમીટર જેટલો જે રૂટ થાય છે

ટાઈમ બચશે એટલે એટલું પેટ્રોલ ડીઝલ જે કંઈ પણ વપરાતું છે ઈંધણમાં પણ આપણને ખપત જોવા મળશે એવી આપણા માટે યોજના એટલે કલ્પસર યોજના વિદ્યાર્થી મિત્રો ચલો આગળ વધીએ છીએ બટન ક્યારે દબાવવામાં આવે છે મિત્રો ઈટીએમ મશીનની અંદર એફએન બટન ક્યારે દબાવવામાં આવે છે પોલીસ મોટર વોરંટ માટે એડવાન્સ બુકિંગ એન્ટ્રી માટે ટોલ ટેક્સની એન્ટ્રી માટે ઉપરના બધા માટે લગતી તમે કમેન્ટ કરી શકો છો મિત્રો એટીએમમાં એફએન બટન ક્યારે દબાવવામાં આવે છે તમારો જવાબ કમેન્ટ કરી શકો છો આમાંથી પ્રશ્ન પૂછી શકાય એવી બાબત છે મશીનમાંથી પ્રશ્ન છે કન્ડક્ટરની ફરજોમાં ઓકે તો મિત્રો અહીંયા સાચો જવાબ છે ઉપરના બધા જ એટલે કે પોલીસ મોટર વોરંટ માટે એડવાન્સ બુકિંગની એન્ટ્રી માટે ટોલ ટેક્સ એન્ટ્રી માટે અહીંયા

જે રોકડાની ઝંઝટ હતી પણ ગયું ખબર છે ને સરકાર શું લઈને આવી છે કમેન્ટ કરજો તમે જાણતા હશો કે હવે રોકડાની ઝંઝટ એસટીમાંથી ગઈ મોટાભાગના મશીનો હવે નવા આવશે અને એની અંદર શું આપવાનું છે તમારે કમેન્ટની અંદર મેં તમને આગળ જણાવી છે બાબત મારે તમારી પાસેથી જાણવું છે ઓકે ચલો નેક્સ્ટ પ્રશ્ન ત્યાં સુધી આગળ જોઈ લે તમને વધારે વધારે પ્રશ્નો કરાવી શકાય ચલો એના બાદ વિદ્યાર્થી મિત્રો નળ સરોવરને મળનારી નદીનું નામ જણાવો ગુજરાતની એવી એક નદી છે જે આંતરિક જળ પરિવહનને મળે છે બરાબર તે નદીનું નામ જે ખરું એ નદીનું નામ આપને જણાવવાનું છે કે જે નળ સરોવરને મળે છે લીમડી ભોગાવો ભાદર શિત્રુંજય કે વઢવાણ ભોગાવો ચલો ફટાફટ આપણે યાદ રાખીશું

નવા ગામ પાસેના જે ડુંગરો જે ખરા એ નવા ગામ પાસેના ડુંગરોમાંથી એક નદી વહન પામે અને અમદાવાદ ખાતે આવેલું જે આપણું નળ સરોવર છે એ નળ સરોવરને મળે વિદ્યાર્થી મિત્રો ગુજરાતની એકમાત્ર એવી નદી જે આંતરિક જળ પરિવહનને મળે આ નદી જે ખરી એ નદીનું નામ છે ભાઈ વઢવાણ ભોગાવો આ વઢવાણ ભોગાવ નદી જે ખરી એનું ઉદગમ સ્થાન નવા પાસેની જે ટેકરીઓ જે ખરી ત્યાંના જે ડુંગર જે ખરા ભીમોરાનું ડુંગર ગણવામાં આવે છે ત્યાંથી આ નદી જે ખરી નદી નીકળે છે ત્યાંથી ફરતી ફરતી નળ સરોવર ખાતે પૂરી થાય એની ઉપર આવેલા બે બંધ જે ખરા બે બંધ આપણે સો યાદ રાખવા છે એક બંધનું નામ છે નાયકા જે ગૌતમગઢ પાસે આવેલો છે તાલુકો એનો મૂડી છે

હા ચલો ભાઈ ઘણા બધા વિદ્યાર્થીઓ કહી રહ્યા છે કે સાહેબ પાંચ રૂપિયા તો તમે કહો છો તો હું ચેન્જ નથી કરતો અહીંયા પાંચ રૂપિયા મોબાઈલ બુકિંગમાં ચાર્જ ચૂકવવો પડે છે ઓકે તો ખાસ મિત્રો ધ્યાનમાં રાખજો અને વધુમાં વધુ કેટલી સીટો બુક કરી શકાય એવો પાછળ પ્રશ્ન છે પણ અત્યારે પૂછી લઉં છું કમેન્ટ કરી દેજો ઓકે કારણ કે હવે સમયની મર્યાદાઓ છે એટલે તમને પ્રશ્નથી તમે રહી ન જાઓ અને એવો પ્રશ્ન પૂછાય તો ક્યાંક ખોટું ન પડે તો તમારે મન કહી દે વધુ વધુ કેટલી ટિકિટ બુક કરી શકાય પાછળ જ જવાબ જો ત્યાં સુધી નેક્સ્ટ પ્રશ્ન જોઈ લઈએ આજનો આપણો છેલ્લો પ્રશ્ન આપણે જોવા જઈ રહ્યા છીએ ચલો લાસ્ટ ક્વેશ્ચન જોઈ લઈએ સમયની મર્યાદાના કારણે નહી તો ઘણા બધા પ્રશ્નો આપણે કરાવવા છે ઘણું બધું રિવિઝન કરાવવું છે બરોબર જ્ઞાન તરફથી 6 સીટો તમે વધુ વધુ બુક કરી શકો છો સરસ ચલો વેલિંગ્ટન ડેમ કયા જિલ્લામાં આવેલો છે ગીર સોમનાથ જૂનાગઢ કચ્છ કે ડાંગ આપણને આ વેલિંગટન ડેમ જે ખરો એ વેલિંગટન ડેમ ક્યાં જોવા મળે છે વિદ્યાર્થી મિત્રો આપણે એને યાદ રાખવું છે વેલિંગટન ડેમ આપણને ક્યાં જોવા મળે છે વિદ્યાર્થી મિત્રો ઓકે ઓકે સરસ 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 વિદ્યાર્થી મિત્રો બધાનો જવાબ સરસ છે જૂનાગઢ ખાતે આપણને જોવા મળે છે જૂનાગઢ ખાતે આવેલી છે દાતારની ટેકરીઓ આજ જે દાતારની ટેકરી જે ખરી એમાંથી એક નદી નીકળે છે અને નદીનું નામ એટલે નદીનું નામ છે કાડવો અને આ કાડવો નદી જે ખરી એ નદી ઉપર એક બંધ બાંધવામાં આવેલો છે છે જેનું નામ વેલિંગ્ટન વેલિંગ્ટન ડેમ જે ખરો એ કાડવો નદી ઉપર આપણને જોવા મળે માર્ક વેલિંગ્ટન જે ખરા એ માર્ક વેલિંગટન નામ ઉપરથી એનું નામ રાખવામાં આવેલું છે અને આ નદી જે ખરી એ બીજી એક અન્ય નદીને મળે જેનું નામ છે ઓજત આ ઓજત નદીને મળે છે આ નદી અને આ નદી જે ખરું એનું પાણી એ નરસિંહ મહેતા સરોવર જે ખરું એ નરસિંહ મહેતા સરોવર જુનાગઢમાં આપણને જોવા મળે છે નરસિંહ મહેતા સરોવર નરસિંહ મહેતા સરોવરમાં એ પાણી જાય છે ભાઈ કોનું આ કાળવો નદીનું પાણી જાય છે અને આ ઓજત આગળ જે એક મુખ્ય નદી જે છે ભાદરને મળે અને ભાદર જે ખરી એ જઈ અને નવી બંદર ખાતે સંપન્ન જે ખરી પૂરી જોવા મળે આપણને વિદ્યાર્થી મિત્રો ક્લિયર તો આ રીતે યાદ રાખજો કાળવો નદી દાતારની જે ટેકરીઓ જે ખરી દાતારની ટેકરીઓમાંથી ઉદ્ગવે છે બરાબર તો આ આપણો લાસ્ટ પ્રશ્ન તો આગળ વધીએ સર ચલો મિત્રો તો અહીંયા કંડ જો બીજા ઘણા બધા પ્રશ્નો છે પણ સમયની મર્યાદાઓ છે એટલે આગળ નથી વધતા મિત્રો જે લોકો ડ્રાઈવરની પરીક્ષા આપવાના છે એનું ફાઇનલ મેરિટ લિસ્ટ આજે આવી ગયું છે તો જેમને પણ નામ છે અને જોડાવું છે આપણે બેચમાં સારી એવી તૈયારી કરાવીએ છીએ તો જે પણ તમારા પ્રશ્નો પૂછાવાના છે જે ટોપિકમાંથી એ ટોપિકનું આપણે અહીંયા તમામ વિષયોના એક્સપર્ટ ફેકલ્ટી પાસે આપણે લેક્ચર લેવડાવીએ છીએ રોડ સેફ્ટીની જે બધી બાબતો છે હું ચલાવીશ કન્ડક્ટરની બેચમાં પણ જે ત્રીસ ગુણનું છે હું ચલાવું છું તો મિત્રો તમને મારો પણ લાભ મળવાનો છે અને ફીસ છે ત્રણ હજાર નવસો નવ્વાણું બાર મહિનાની વેલિડિટી સાથે મળશે અને આ વખતે ડ્રાઈવરની પરીક્ષામાં આનું પણ મહત્વ છે ચાલીસ ટકા વેટેજ છે ડ્રાઇવિંગ ટેસ્ટનું પણ વેટેજ છે બંનેનું ભેગું થઈને મેરિટ બનશે અને અઢાર લોકો પરીક્ષા આપવાના છે લિસ્ટ આવી ગયું છે હવે ચાર હજારમાં બધું આવી જાય છે ચાર હજારમાં બધું સિલેબસ પ્રમાણે સિલેબસ પ્રમાણે બધા જ લેક્ચરો અહીંયા આવી જાય ડ્રાઇવિંગ ટેસ્ટ નહીં આવો ડ્રાઇવિંગ ટેસ્ટ ના માગતા એ આપણી પાસે નથી એટલે આ ડ્રાઈવિંગ ટેસ્ટ માગશે લોકો તો રાખજો ઓકે તો છો તમને માહિતી આપી દેશે બોલો ફટાફટ બાકી મિત્રો ઘણી બધી બીજી બેચો પણ ચાલી રહી છે નવી કાલે જાહેરાત આવી છે ચાર હજાર બસ હજારની આસપાસ સર તો એમાં પણ તમને બધાને મિત્રો લાભ મળવાનો છે બેચનો તો એના વિશે તમે માહિતી બધી જોઈ શકો છો બાકી કંઈ પૂછવું હોય તો પૂછી શકો છો એની પણ ફી છે તેર હજાર રૂપિયા સાહેબ એમાં રહેલી મને મીન્સ આપણે બંને કરે લઈ આવી જવાનું છે ઓકે ચોમીતો પછી બીજી પણ બેચો છે એનસીઆરટીની બેચ હમણાં વાત કરી એ પણ ફક્ત એક હજાર નવસો નવ્વાણુંમાં છે એ પણ તમે જોઈન કરી શકો છો અને બીજી ઘણી બધી બેચો ચાલી રહી છે આપણે જીએસઆરટીસીઓ હોય એસ એસસી જીડીઓ હોય એન્જિનિયરિંગ હોય કે પછી નવી પરીક્ષા પદ્ધતિ પ્રમાણે જે હવે નવી પરીક્ષાઓ લેવાની છે એ હોય બધી જ તૈયારી આપણે તમને કરાવવાના છીએ ઓકે તો ચલો મિત્રો આજે તો સમયની મર્યાદાઓ છે ને પાછળ બીજું લેક્ચર પણ શરૂ કરવાનું હોય આટલે અટકીએ છીએ ઓકે હિતેન્દ્રભાઈ તમારે એપ લેવી હોય તો જે સંપર્ક નંબર નીચે તમે આ જોઈ શકો છો કોઈ પણ નંબર પર કોલ કરી શકો છો આપ માહિતી મેળવી શકો માહિતી મેળવી શકો છો અત્યારે જ કોલ કરો એ બેઠા છે આપણે ટીમ વાળા તો ઓકે તમને માહિતી મળી જશે ઓકે ક્વોલિફિકેશન ગ્રેજ્યુએશન છે જે નવી જગ્યાઓ પડી એમાં હાજી ગ્રેજ્યુએટ માંગેલા છે સાહેબ તો ઘરે બેસીને મિત્રો ડ્રાઈવરની તૈયારી અમારી સાથે કરી શકો છો ઘણા બધા વિદ્યાર્થીઓ જોઈન થઈ ગયા છે તો આજે આપણે આટલા ટકીએ છીએ થેન્ક યુ જય હિન્દ જય ભારત ગુડ નાઇટ